જ્યારે બધાથી નિર્ભય હોય ત્યારે
એને કોઈ જાતનો ભય નથી, એને નથી આ બાજુ ડરવું, નથી રાગ, નથી દ્વેષ, આ જ કરવું એ મધ્યમાં રહેશે. એટલે એ રીતે એનું જોઈએ. અને નિર્ભયતા લાવવા માટે શું જોઈએ? અનાત્મ સંસાર. નિર્ભયતા ક્યારે આવે? અનાત્મ સંસાર એટલે પર ભાવોમાંથી બધું છૂટી જવું. પર ભાવોમાંથી છૂટી જવું એટલે આત્મ પ્રશંસા નહીં કરવી, સ્વ પ્રશંસામાંથી છૂટી જવું. તો એ કરવાથી શું આવશે? અંદર અનાત્મ સંસાર નિર્ભયતા આવશે. અને અનાત્મ સંસાર લાવવા માટે, અનાત્મ સંસાર એટલે ક્યારે તમે પર ભાવોમાંથી છૂટી જાઓ, જો તમે તત્વ દ્રષ્ટિ બરાબર સમજાવો. તત્વ દ્રષ્ટિ શું છે એ સમજવાની ખૂબ જરૂર છે. આજે આપણે થોડું પહેલા શ્લોક ઉપર તમે જનરલી વાત કર્યું હશે કે દરેક અધ્યાયની અંદર, દરેક અષ્ટકમાં પહેલો શ્લોક એ આખા અધ્યાયનો સાર છે, આખા અષ્ટકનો સાર છે. પછી બીજા બધા જુદા જુદા રૂપકોથી એની એ વાત ઉપર હેમરિંગ કરે છે, એની એ વાત ઉપર ગુરુજી આપણને વારંવાર કહ્યા કરે છે. બરોબર? તો આજે આપણે જે પહેલું જે શ્લોક લઈએ છીએ એ શ્લોકની અંદર એનું થોડુંક જરા વિસ્તારથી એનાલિસિસ કરીએ, કારણ કે એમાં આપણને તત્વ શું છે એનો ખ્યાલ હશે. આખો આ ગ્રંથ છે ને એ શેના ઉપર છે? કોના કયા વિષય ઉપર છે? મુખ્યત્વે અધ્યાત્મ. જ્ઞાન સાર શેના ઉપર છે? અધ્યાત્મ ઉપર. અને અધ્યાત્મનો અર્થ જ એ કે ઉપયોગ આત્મામાં લઈ જવો. 24/7 આત્મામાં જો ઉપયોગ રહે તો એ વિકરાગ દશા જેવી દશા પ્રાપ્ત થાય, જે લગભગ 12મું ગૂંઠાણું જેવું છે. આપણામાં એ નથી, હકીકત છે, પણ એ લાવવા માટેનો સતત પુરુષાર્થ આપણે કરવાનો. ઉપયોગ જરા પણ બહાર ના જવો જોઈએ. ઉપયોગ બહાર જવો એનો અર્થ શું? કોણ કહેશે? ઉપયોગ બહાર જવો એટલે શું થશે? પરમા કરો, ઉપયોગ પરમા કરો. હું અહીંયા ગણાવ્યો, લાઈટ બંધ કરવાની રહી ગઈ, ઉપયોગ ત્યાં જ કરો. છીએ આપણે અહીંયા, ઉપયોગ બહાર કરો. બરોબર? મારા ચંપક બુટ કાઢ્યા, નવા જ લાવ્યો છું, ગયા વખતે ઉપડી ગયા. હવે શું થશે? ઉપયોગ બહાર જતો રહ્યો. ઉપયોગ જ્યારે બહાર જતો રહે છે ત્યારે એને કહે છે કે તમે લાવીને આત્મામાં સ્થિર કરો. ગમે તેવી પરિસ્થિતિ હોય, ચાહે રાગ હોય, દ્વેષ હોય, ગમે તે પરિસ્થિતિ બહાર દેખાતી હોય, ઉપયોગ જો આત્મા મારે સ્વમાં રહેવો, એનું નામ અત્યાર. ખૂબ કપરું છે પણ ઇમ્પોસિબલ નથી. આપણને આજની પળે નથી, હકીકત છે, મારા તમારા કોઈના માટે. પણ એક સમયે જો આ સમજણ પૂરેપૂરી હશે તો આવશે. ઉપયોગ બહુ મહત્વની વાત છે. બરોબર? ભગવાનના દર્શન કરવા આપણે આવીએ છીએ. બરોબર છે? સાચું બોલજો, આપણો ઉપયોગ ભગવાનના દર્શનમાં રહેશે ખરો? કાયમ ભલે આંખો ત્યાં મંડાયેલી હશે પણ ઉપયોગ બહાર જતા રહેતા વાર નથી લાગતી. કેમ વાર નથી લાગતી? એના એક બે કારણો છે. નંબર વન કારણ શું છે એની અંદરનો? કે એની સમજણ આપણી અધૂરી છે. સામે ભગવાન બેઠા છે, ભગવાનની પ્રતિમા છે, એ ભગવાનની પ્રતિમા કેવી છે, કેવી જાહોજલાલી રીતે લાવ્યા, કેટલા વાંચતે ગાંઠતે આપણે એમને બેઠક તે બેસાડી છે, તો પથ્થરની પ્રતિમા. તમે બજારમાં લેવા જાઓ તો 200-500 હજાર, 2000, 5000, 10000 મળી જાય તમને. કેટલા પૈસા ખર્ચ્યા, કદાચ એ વખતે ભાવ આવ્યો પણ હશે, પણ પછી પછી એક સામાન્ય દર્શન. એટલે ભગવાનને જોતી વખતે, ભગવાનની સામે દ્રષ્ટિ કરતી વખતે કેમ નથી આપણો ઉપયોગ રહેતો? કારણ કે સમજણ અધૂરી છે. સમજણ નથી આ ભગવાન ભગવાન કેમ બન્યા એની સમજણ જો આપણામાં આવી હોય, એની સમજણ, તો શ્રદ્ધા બેસે. શ્રદ્ધા કેમ નથી બેસતી મને કે તમને? કારણ કે આપણી સમજણ અધૂરી છે. સમજણ અધૂરી છે એટલે અજ્ઞાન છીએ આપણે. જ્ઞાનનો અજ્ઞાનતાનો પડદો હટાવવાનો છે. સમજણ જો પૂરી, અધ્યાત્મની અંદર સમજણ બહુ મહત્વની વસ્તુ છે. આપણે આગળ જોઈશું. સમજણ જોઈશે પહેલી. સમજણ આવશે તો શ્રદ્ધા આવશે. તમને કોઈ પણ વસ્તુ ઉપર શ્રદ્ધા ક્યારે બેસે? જો સમજણ આવે તો. આ ટીવી બહુ સરસ છે, એની શ્રદ્ધા ક્યારે બેસી? પૂરેપૂરી સમજણ આવે કે આ તો નામે યાદ નથી, કઈ કંપનીનો બનો, સેમસંગનો છે, આનો છે, તેનો છે, જેનો હોય, તો આપણને તરત શ્રદ્ધા બેસી. આ વસ્તુ સારી છે. કેમ શ્રદ્ધા કેમ બેઠી? કારણ કે એ વસ્તુ વાપરી આખું ગામ વાપરાય છે, બધાએ રેકમેન્ડ કર્યું છે, આપણી સમજણ છે, એ સમજણ છે તો શ્રદ્ધા બેસે છે. એટલે પહેલામાં પહેલું શું લાવવાની જરૂર છે? સમજણ. પછી શું લાવવાનું છે? પણ સમજણ ને શ્રદ્ધા એકલી કાફી નથી.
સમજણ ને શ્રદ્ધા સાથે સત્વ જોઈશે. સત્વ એટલે આપણું અંદર વીર્ય ફોરવવા સત્વ જોઈશે. અને સમજણ શ્રદ્ધા અને સત્વનો સંગમ થશે તો સાધના થશે. છેલ્લે આપણે સાધનામાં ઉતરવાનું છે. પણ એમ કેમ જો તમે પદ્માસનમાં બેસી ગયા અને સાધના કરવા બેસી ગયા, એ સાધના તમારી ફળીભૂત નહીં થાય. એમ કેમ નહીં, પહેલા સમજણ કેળવો. અને સમજણ કેળવવા માટે પરમાત્મા તત્વ કોણ છે, પરમાત્મા તત્વ શું છે એની પૂરેપૂરી જાણકારી કેળવવાની. એ પ્રોબ્લેમ છે પરેશભાઈ. હા, એટલે છે ને વોક્સવેગન P47 KVA હેડલાઇટ ચાલુ રહી ગઈ છે ગાડીની. તમે સાંભળ્યું હશે, એટલે જેની પણ હોય બહાર જઈને ચેક કરી શકો છો. હવે જુઓ, હવે આપણે અહીંયા આગળ આ તત્વદ્રષ્ટિ બહુ સમજવા જેવી છે. જરાક ધ્યાનથી સાંભળજો બરાબર. જો હવે પહેલા શ્લોક ની અંદર એ શું કહેવા માંગે, તત્વદ્રષ્ટિના પહેલા જ શ્લોકમાં શું કહે છે, રૂપે રૂપવતી દ્રષ્ટિ દ્રષ્ટ્વા રૂપમ વિમૂયતિ મજ્જત્યામની મજ્જત્યામની રૂપે તત્વદ્રષ્ટિ સ્વરૂપિણી. જો એમાં શું કહે છે, રૂપવાળી દ્રષ્ટિ, રૂપવતી એટલે રૂપવાળી દ્રષ્ટિ, રૂપને જોઈને, રૂપે દ્રષ્ટિ રૂપને જોઈને શું પામે છે, વિમૂયતિ એટલે મોહ પામે છે. સમજાયું છે? તમે જ્યારે રૂપને જુઓ, તમે કે હું જ્યારે આપણે રૂપને જોઈએ, રૂપ એટલે શું, કોઈ આકાર, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, વસ્તુ વ્યક્તિ આકારને જોઈને આપણને શું થાય છે, મોહ થાય. મોહમાં રાગ પણ આવી ગયો અને દ્વેષ પણ આવી ગયો. ક્યાં તો આપણને ગમે છે, ક્યાં તો નથી ગમતું. આ બે વિકલ્પ છે. તો અહીંયા શું કહે છે કે રૂપવાળી દ્રષ્ટિ રૂપને જોઈને મોહ પામે છે, બરાબર. પરંતુ આવી ગયું શું કહે છે અહીંયા આગળ, અરૂપી તત્વદ્રષ્ટિ નિરૂપે અરૂપી તત્વદ્રષ્ટિ રૂપરહિત તત્વરૂપી આ નિરૂપે એટલે રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. બે વાત કરી, એક રૂપવાળી દ્રષ્ટિ અને બીજી કઈ, અરૂપી દ્રષ્ટિ. રૂપવાળી દ્રષ્ટિ, તો પહેલા આપણે રૂપવાળી દ્રષ્ટિનો વિચાર કરીએ. રૂપવાળી દ્રષ્ટિમાં તો આપણને કઈ કહેવું પડે નહીં, બરોબર. અહીંયા આગળ આપણે બેઠા બધા છીએ. હવે તમે ને હું એકબીજાને જોઈએ છે, એકબીજાને જુઓ તો મનની અંદર શું થાય છે, એક પ્રકારનો મોહ થાય છે. કોઈ પણ રીતે બહાર નીકળ્યા, કોઈ સારી ગાડી જોઈ, તરત આપણને મોહ થઈ ગયો. કોઈ જરા કેવો ખટારો ખડબડ ખડબડ ચાલતો હોય, ઉબર ખબર ચાલતો હોય, તો એના પ્રત્યે મોહ કયો થયો, પણ દ્વેષ વાળો છે. આ શું આખીની ગાડી લાવે છે, આમ તો કેટલા લાખો પૈસા ખર્ચે છે, આવું ખટારો અહીંયા થયો, તરત જ દ્વેષ ભાવ રહી ગયો. એકદમ સુંદર હોય તો વાહ, શું વાટ છે, વટ મારે છે, એ વટ મારે છે પાછો બહુ બધી. રૂપને જોઈને, આકારને જોઈને, વસ્તુને જોઈને, વ્યક્તિને જોઈને શું ઉત્પન્ન થયો, મોહ રાજા પહેલા આપણા ઉપર સવાર થઈ જાય છે, બરોબર. મોહ રાજાની સવારી પહેલી આપણા ઉપર છે. પછી શું, હવે બીજી વસ્તુ કે એક વસ્તુ કે વ્યક્તિ કે વસ્તુ આપણે જોઈ અને આપણે 10 જણા બેઠા છે, 10 જણા એક વસ્તુને જુએ છે, બધાની દ્રષ્ટિ એક સરખી હશે કરી ના હોય, એક સરખી દ્રષ્ટિ દરેકની ના હોય, દ્રષ્ટિ દ્રષ્ટિમાં ફરક હોય. કોઈકને કોઈ પૂર્વાપર સંબંધ આવી ગયો અને મનમાં કઈ જુદું જ લખતે, કોઈકને કોઈ સંબંધ નથી અને જોયું અને કહ્યું વાહ, એને કઈ જુદો જ વિચાર આવે. કોઈકને કઈ જુદી રીતે વિચાર આવે કે આ તો બહુ રફ મારે છે, કોઈકને કે ના બરાબર છે, કઈક ને કઈક વિચારો આવે. અરે સામાન્ય એક પ્રાણી જતું હોય, એક ગાય જઈ રહી છે, પણ ખાલી ગાય COW, બરાબર, ગાય જઈ રહી છે અને એના 6-7 જણા આપણે જુદી જુદી દ્રષ્ટિ શું વિચારે, એક ગૌ ભક્ત આવે, ગાયનો ભક્ત, આપણા દેશમાં તો ગાયને પૂજતા ને, તો ગૌ ભક્ત આવે તો એ શું વિચારશે, એને ગાય પ્રત્યે ભક્તિ છે. તમને ખ્યાલ છે, હું તો નાનો હતો ત્યારે અમે તો ઘણી વાર કરેલું છે, ગાય મળે ને તેનું પૂછડું લઈ અને બીજી બાજુ એક માણી લોકો ભરવાડ આવે,
ભરવાડ એટલે કાને શેફર્ડ પ્રભારી એ ભરવાડ શું જોશે ગાય જો અલમાસ થશે તો કે આવી ગાય કેટલું સરસ દૂધ આપે એ દૂધ આપે તો આમ ફટાફટ તમે વેચવા માંડો પૈસા ખેડૂત ખેડૂત શું વિચારશે ત્યાં એ એક જ ગાય છે મજબૂત સરસ સુંદર ગાય છે ખેડૂત વિચારશે શું ખેતીમાં કામમાં આવી છે બીજા ખેતીના કામમાં કેટલો બધો ઉપયોગ થઈ શકે એમ એ થઈ શકે અને કોઈ કસાઈ આવે કસાઈ શું વિચારશે આ ગાયમાં મીટ ઘણું છે જુઓ દરેકની દ્રષ્ટિમાં કેટલો કેટલો ફરક એક જ છે પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ દ્રષ્ટિ બદલાઈ ગઈ અને ચમાર આવ્યો ચમાર એટલે જાણો એ એ એક આ ગાયનું ચામડું જો હોય તો આમાં કેટલી બધી વસ્તુ બનાવી શકે કેટલું સુંદર મુલાયમ ચામડું છે અને એક સાધુ આવી ગયા સાધુ કે સત્સંગ કે એ આવી એ શું વિચારશે કર્મનો ઉદય કેવો છે આજે એને ગાય તરીકે જન્મ થયો કોઈ એવા કર્મ એના હશે ત્યારે આવું બન્યું હશે બરોબર અને એ ગાયનો અંદર પણ મારા જેવો જેવો મારો આત્મા છે એવો ગાયમાં પણ શું છે શુદ્ધ આત્મા રહે છે એને કઈક આ રીતે વિચાર બરોબર અને પેલા પાંજરાપોળ વાળા રહ્યા પાંજરાપોળ વાળા શું વિચારશે આ ગાયને પાંજરાપોળમાં રાખવા જેવું વિચારે ક્યાંક રસ્તામાં રખડે એને સારું ખાવાનું આપીએ સારું બહાર રાખીએ બરાબર અને દવા દારૂ વાતે પૈસા આપણી પાસે છે તેનો ઉપયોગ કરીએ ચાલો આપણે જો સાત છ સાત જણા દરેકની દ્રષ્ટિ કેવી છે પણ એ દ્રષ્ટિ અલગ અલગ છે કેમ તો રૂપવાળી દ્રષ્ટિ રૂપવાળી દ્રષ્ટિ હોય ને એ જાણ કરે છે હવે તમે વિચાર કરો કે આ જે બધા છ સાત જુદી જુદી દ્રષ્ટિથી વિચારે છે એ કયા ટાઈપનો આત્મા હશે જો આત્માના ત્રણ ભેદ છે આપણે તત્વાત્મા શીખ્યા તમને ખબર પણ છે એક બહિરાત્મા અંતરાત્મા તો તમે વિચાર કરો કે ગાયને જે આ છ સાત જણા જુદી જુદી દ્રષ્ટિથી જુએ છે જનરલી વી કેનોટ ગેરંટી પણ મોટે ભાગે કયા હશે બહિરાત્મા બહિરાત્મા અને બહિરાત્મા એટલે સમજી લો કે એક થી પાંચ છ ગુણ સ્થાન સુધી થઈ ગયું શું એ બહિરાત્મા કહેવાય હવે જ્યારે એ એ જો બરાબર પોતાના અંતરમાં ઉતરશે પોતાના આત્મામાં ઉતરશે જેમ પેલા સાધુ જુએ છે કે આ મારા જેવો જ તે શુદ્ધ પરમ આત્મા છે તો એવા જે આત્મા શુદ્ધ પરમ રીતે વિચારે શુદ્ધ ચૈતન્ય છે મારા જેવો જ અંતર શુદ્ધ બુદ્ધ મુક્ત એવો આત્મા છે એ શું વિચારશે એ કયા ગુણ સ્થાને હોય સાતમા ગુણ સ્થાને અપ્રમત્ત અપ્રમત્ત એટલે જ્યાં પ્રમાદ બિલકુલ પ્રમાદ એને છોડી દીધો છે એ જ્યારે જુએ મારા જેવો જ આત્મા છે અને પરમાત્મા તો તમે જાણો છો તેરમાં ચૌદમાં ગુણ સ્થાનની વાત થઈ બરાબર તો આ રીતે બધા અલગ અલગ દ્રષ્ટિથી જુએ હવે તમે જુઓ કે અહીંયા ચર્મ ચક્ષુથી આપણે જે બાહ્ય વસ્તુ જોઈએ છે બરાબર ચર્મ ચક્ષુથી પણ આપણે જોવા છે આંતર ચક્ષુથી તત્વદ્રષ્ટિ જ્યારે વિચારવી હોય ત્યારે આંતરદ્રષ્ટિથી તત્વદ્રષ્ટિ એટલે શું એને ઉગાડવા માટે મોહનીયનો ક્ષયક્ષમ જોઈએ અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ જોઈએ એટલે તમને હમણાં વાત કરી ને કે આપણે અજ્ઞાન છીએ આપણને આ પ્રતિમા કેવી છે એનું જ્ઞાન નથી આ ભગવાન વિશે જ્ઞાન નથી માટે આપણે શ્રદ્ધા બેસતી નથી તો પર અહીંયા આપણે શું જોઈએ કારણ કે મોહનીયનું આવરણ છે આપણા ઉપર એટલે મોહનીયનું આવરણ વાળું અને એને ઉગાડવા માટે આ ક્ષયક્ષમ ભાવ જોઈએ ક્ષયક્ષમ ભાવ જો આપણા આવી જાય તો થઈ જાય તો પહેલી વસ્તુ એ કે તત્વ એટલે શું એ વિચારો તત્વ તત્વનો અર્થ છે તત અને ત્વ આ બે શબ્દો ભેગા થાય છે ત ત ત તફોડો પહેલો ત આખો બીજો તફોડો તત તત્વ તો તત એટલે મૂળભૂત દ્રવ્ય તત્નો અર્થ શું થાય મૂળભૂત દ્રવ્ય અને ત્વ એટલે ભાવ ભાવ એટલે પર્યાય મૂળભૂત દ્રવ્યને આપણે પર્યાય દ્રષ્ટિથી જોઈએ છીએ તો એ તત્વદ્રષ્ટિ નથી તત્વદ્રષ્ટિ બની શકે બરાબર પણ તત્વ એનો અર્થ એ થયો કે વસ્તુ જે સ્વરૂપે છે એ સ્વરૂપે જોવી એનું નામ તત્વ વસ્તુને સાચા સારા જે સ્વરૂપ છે ઓરિજિનલ જે સ્વરૂપ છે એ સ્વરૂપે જોવી એનું નામ તત્વ જે દ્રવ્ય સ્વરૂપે હોય એને દ્રવ્ય દ્રષ્ટિથી જોવા અને દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્ય એટલે સામાન્ય રીતે દ્રવ્ય કેટલા છે 6
આમ છ ગણાય પણ કાળને બાદ કરો તો દ્રવ્ય કેટલા થાય? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ઉદ્ગણાસ્તિકાય ને જીવાસ્તિકાય. હવે જુઓ, ધર્મ અધર્મ અને આકાશ તો આપણે યાદ નથી કરતા, એ આપણું કઈ બગાડતા નથી, આપણે એમનું બગાડતા. પણ આપણને મોહ શેના ઉપર છે? ઉદ્ગણાસ્તિકાય. અને બીજું જીવાસ્તિકાય બે છે. ઉદ્ગળ અને જીવ આ બંને પ્રત્યે આપણો મોહ ચોંટી ગયો છે. હવે જીવને જીવ સ્વરૂપે જો જુઓ, જીવને જો જીવ તો તમારી તત્વ દ્રષ્ટિ આવી, જીવને જીવ સ્વરૂપે જોવી અથવા વસ્તુને એના ઓરિજિનલ સ્વરૂપે જોવી એ તત્વ દ્રષ્ટિ. તમે વસ્તુને પદાર્થને પણ જોઈ શકો છો, પણ તત્વ દ્રષ્ટિથી જુઓ બસ. તત્વ અને તત્વ દ્રષ્ટિથી જોવા માટે એનું સ્વરૂપ જોવાનું છે. અને ખરેખર તો આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે ને, એ જ ખરું તત્વ છે. ખરું તત્વ તે જ છે, આત્માનું યથાર્થ સ્વરૂપ. અને આત્માનું યથાર્થ સ્વરૂપ એ હે છે કે ઉપાદેય છે? ઉપાદેય. ઉપાદેય એટલે આદરવા જેવું, હે એટલે છોડવા જેવું, હે એટલે છોડવા જેવું. તો અહીંયા આગળ શું થાય? જુઓ, હવે તમે વિચાર કરો કે મારા આત્માનું સાચું દર્શન, સાચું શુદ્ધ સ્વરૂપ શું? તો કે હું કેવો છું? શુદ્ધ સ્વરૂપ માય આત્મા છું. મારું શુદ્ધ સ્વરૂપ છે અનંત જ્ઞાનમય, એવું મારું સ્વરૂપ છે. કેવું છે? આત્મા જો આવી ગયો તો અનંત જ્ઞાન હોય, દબાયેલું પડ્યું છે, સત્તામાં છે પણ દબાયેલું પડ્યું છે. અનંત દર્શન રૂપ પણ એવું મારું સ્વરૂપ છે. અનંત આનંદ રૂપ એ પણ કેવું છે? મારું સ્વરૂપ છે. અનંત દર્શન રૂપ, અનંત આનંદ રૂપ, અનંત જ્ઞાન રૂપ, એ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય આ બધા રૂપે પરિણમન પામતું એવું મારું આત્માનું સ્વરૂપ છે, સ્વસ્વરૂપ છે. અને આત્મા સિવાયના બધા ભાવો કેવા છે? કેવા છે? પૌદ્ગલિક. આત્મા સિવાયના બધા ભાવો પૌદ્ગલિક છે. બધા એટલા માટે આપણે અહીંયા આગળ સ્વદર્શન, સમ્યક દર્શન અર્થ શું થયો? કે આત્મા એ આત્માનું દર્શન કરવું, એનું નામ સમ્યક દર્શન. હજુ તત્વ દ્રષ્ટિથી જોઈએ છે, આત્માનું, આત્માએ આત્માનું દર્શન કરવું, એનું નામ સમ્યક દર્શન. હવે બીજી રીતે વિચારીએ કે સમ્યક દર્શન ની વાત આવી અને તત્વની વાત આવી, આત્માની વાત આવી, તો આત્માનો તો પર્યાયો બદલાય છે, બદલાય છે કે નથી બદલાય? આત્માના પર્યાયો તો બદલાય છે. આપણે જયારે 5-7 વર્ષના હતા ત્યારે આપણે કેવા લાગતા, અને એ પછી અત્યારે 60-65-70 વર્ષના હતા ત્યારે કેવા લાગે છે? પર્યાય બદલાયો કે નહીં બદલાયો? પર્યાય બદલાયો, પણ આત્મા તો એનો એક છે. પર્યાય બદલાય છે, શરીર બદલાય છે. એટલે શરીર એ પર્યાય, આપણા પોતાનો જ પર્યાય સમય સમય બદલાય છે, એક અપેક્ષા એ બદલી. બરોબર, આ તો આપણે બહુ લાંબો ગાળો જોયો, જેથી આપણે જરા જોઈ શકીએ કે 5-7 વર્ષે આવા લાગતા હતા, 60-65-70 વર્ષે આવા લાગીએ છે. પર્યાય બદલાય ગયો, એ પર્યાય બદલાઈ ગયો છે એ છે. બીજી રીતે એક દાખલો વિચારો કે કાંતિભાઈ નામની કોઈ વ્યક્તિ છે, એ એન્જિનિયર થયા, એમ માની બરાબર, એ એન્જિનિયર થયા. તો એન્જિનિયર બન્યા પહેલા એ એન્જિનિયર હતા, પણ કાંતિભાઈ હતા કે? કાંતિભાઈ હતા પણ એન્જિનિયર નહોતા. હવે એન્જિનિયર ક્યાં સુધી ચાલશે? ભાવ પૂરો થશે તો એ શું થશે? એન્જિનિયર મટી જશે ને. ભાવ પૂરો થતા એન્જિનિયર મટી જશે, પણ કાંતિભાઈ તો રહેવાના જ છે. સૌથી મહત્વની વાત શું થઈ? એન્જિનિયર બન્યા પહેલા જે કાંતિભાઈ હતા તે જ કાંતિભાઈ એ ક્યારે છે? એન્જિનિયર બન્યા પછી પણ છે. અને ભાવ પૂરો થયા પછી ભલે નામ નીકળી ગયો, પણ આત્મા તો એનો એક છે, આત્મા એનો એક છે. બરોબર, તો જો બે આત્મા થયા, તમે બીજી રીતે વિચારો, હું કે તમે જ્યારે માતાના ગર્ભમાં હતા અને આપણો જ્યારે જન્મ થયો ત્યારે માતાના ગર્ભમાં ક્યાંક સુધી આવે ને, હવે આપણો જન્મ થયો એટલે આપણું નામ રાખ્યું, બાબો કે બેડી જે નામ રાખ્યું એ નામ રાખ્યું. હવે એ જ્યારે ધીમે ધીમે મોટો થાય છે તો એ વખતે એનું
રહેશે તો એમ જ ને બાબો કે બીબી નામ બને રહ્યું એ ધીમે ધીમે અંદર મોટો થતો જાય છે. જેમ જેમ મોટો થાય એમ એમ એનું રૂપ બદલાતું જાય છે. આપણે જે રૂપની વાત કરી છે રૂપ બદલાતું જાય છે, પણ એનો અરૂપી એવો એક પદાર્થ તો એનું એક છે. કોણ છે? આત્મા તો એનું એક છે. હું જે હતો તે જ હું છે, હું છું અને તે જ હું રહીશ. એમાં કોઈ ફેરફાર થવાનો નથી, કોઈ ફેરફાર થાય છે. પણ તમે વિચાર કરો આપણી તકલીફ ક્યાં છે? મારી તમારી બધાની આપણી તકલીફ ક્યાં છે? હું જે હતો માતાના ગર્ભમાં આવ્યા પહેલા હું જે હતો, માતાના ગર્ભમાં આવ્યા પછી હું જે રહ્યો અને અત્યારે હું જે છું એની ચિંતા આપણે કરીએ છીએ, પણ હું જે કાયમનો છું એની ચિંતા આપણે કરતા કરીએ છીએ એની ચિંતા. હું ત્રિકાળ ત્રણેય કાળમાં હું હતો એની ચિંતા કોઈ દિવસ આપણે કરી નથી. હું અત્યારે શું છું, અત્યારે હું જે છું એ શું છે? મારો પર્યાય છે કે મારું આત્મા છે? મારો પર્યાય છે. પર્યાયની ચિંતામાં આપણે પડ્યા છીએ. હું એન્જિનિયર થયો, હું ડોક્ટર થયો, હું આ થયો, હું તે થયો, હું ને હું ચાલે છે. બધા આપણા પર્યાયો છે અને એ પર્યાયો થોડા સમય માટે થાય. કોઈ દિવસ આપણે આપણા આત્માની ચિંતા કરી નથી કે જે આત્મા હું એન્જિનિયર બન્યા પહેલા મારું નામ હતું. હું એન્જિનિયર નહોતો પણ હું હતો. તમે જુઓ હું એન્જિનિયર નહોતો પર્યાય રૂપે, પણ હું હતો આત્મા રૂપે. મારો આત્મા તો ત્યાં હતો જ, બરોબર. અને હું એન્જિનિયર મટી ગયો એ હું પર્યાય રૂપે મટી ગયો, પણ અસલ તો હું છું જ. જે હું અસલ છું એની આપણે ક્યારે ચિંતા કરી? આપણે સદાય પર્યાયમાં પડ્યા છીએ, પર્યાયમાં ચિંતા કરીએ છીએ. અહીંયા આગળ શું કહે છે કે પર્યાયથી પર થઈને આત્મામાં રહેવું એક સાચું સત્વ છે, એક સારું તત્વ છે. એ જ તત્વ દ્રષ્ટિ આપણે અંદર હોવી જોઈએ. આપણે પર્યાયમાં જ ડૂબેલા રહીએ છીએ. હું જે હતો અને હું જે છું એ જ દ્રવ્ય. સાચું દ્રવ્ય કોણ છે? હું હતો, એનાથી કાળથી હું આવ્યો છું અહીંયા આગળ, મારો રોલ ભજવાઈ ગયો, હું પાછો જઈશ બીજે જઈશ ત્યાં પણ હું એનો એક છું. હું તો ત્રિકાળ છું, ત્રણેય કાળની અંદર હું એનો એક છું. મારા આંતરિક સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. મારા પર્યાયો બધા બદલાય છે. જો પર્યાયો વારંવાર બદલાતા હોય એની આપણે ચિંતામાં અત્યારે પડ્યા છીએ અને હું ને અસલી હું ને આપણે ભૂલી જઈએ છીએ, તો હું જે હતો અને જે છું એનું નામ જ દ્રવ્ય અને વારંવાર જે બન્યો હું જે બન્યો એ પર્યાય. કાંતિભાઈ એન્જિનિયર બન્યા એ કાંતિભાઈનો પર્યાય છે, પણ બન્યા પહેલા પણ કાંતિભાઈનો આત્મા હતો, બન્યા પછી પણ કાંતિભાઈનો આત્મા, બહુ પૂરો થયો તોય કાંતિભાઈનો આત્મા, તો એનું એક છે. ક્યારે આપણે એની ચિંતા કર્યા નથી. એટલે જુદા જુદા પર્યાયો આપણે બદલાયા કરીએ છીએ. એટલે પરમાત્માનું આલંબન શું છે? પરમાત્માના સ્વરૂપને ઓળખવા માટેનું છે, એને ઓળખવા માટેનું છે. પણ આપણે કરવાનું શું છે? પણ દ્રવ્યની અસરમાંથી મુક્ત થવા. જો સાધના પણ નામ કહેવાય, સાધનાનું એક સરસ વાક્ય મારી પાસે આવ્યું કે પર દ્રવ્યની અસરથી મુક્ત અવસ્થાનો અનુભવ કરો એનું નામ સાધના. જરા વિચાર કરો, પર દ્રવ્યમાંથી એની અસરમાંથી મુક્ત અવસ્થાનો અનુભવ કરો. અનુભવ કરો, સાંભળજો બરાબર, અનુભવ કરો એનું નામ સાધના. તો પર દ્રવ્ય છે જાણવું કેવી રીતે? પર દ્રવ્યથી છૂટવું તો પડે ને પહેલા. કેવી રીતે છૂટશો તમે પર દ્રવ્યમાંથી? એની પકડ એટલી બધી છે આપણા ઉપર કે આપણે છૂટી શકતા નથી. આપણે છૂટી તો પર દ્રવ્યથી પકડ છૂટવી એટલે શું? મેં પહેલા જ કહું, પહેલા સમજણ કેવો કે આ પર દ્રવ્ય છે, આ મારું નથી, આ શર્ટ છે, આ કપડાં છે, આ છે, જે છે, જે કંઈ છે, કશું જ મારું નથી. ટેમ્પરરી છે, હું પોતે ટેમ્પરરી છું. તો પછી આપણે જ ટેમ્પરરી છીએ અહીંયા, તો આપણી સાથે આવેલા બધા દ્રવ્યો કેવા છે? ટેમ્પરરી, બરાબર. એ સમજણ જો આવશે તો પર દ્રવ્યમાંથી છૂટવાની શ્રદ્ધા ઉત્પન્ન થશે, અને પર દ્રવ્યમાંથી છૂટવાની શ્રદ્ધા ઉત્પન્ન થઈ એનું નામ સાચું સમ્યક દર્શન. એ જ સાચું સમ્યક દર્શન કે પરમાંથી હું ક્યારે છૂટું, એ સમ્યક દર્શન જ્યારે આવે પર દ્રવ્યમાંથી છૂટવાનું, તો પછી સત્વ થશે, સત્વ પ્રગટ થશે. શ્રદ્ધા તો શું છે? આપણે મનમાં બેસા કહો મને બહુ શ્રદ્ધા છે, મને બહુ શ્રદ્ધા કરીને પછી આપણે બેસી જ રહીશું ચાલે કે? સત્વ ફોડવું પડશે એની પાછળ, અને પછી સાધનામાં ઉતરો. તો સાધના, અત્યારે તમે કહો હું સાધના કરું છું, હું પ્રાણાયામ કરું છું, વ્યાયામ કરું છું, આ કરું, એ બધું છે, પણ એ લાંબો સમય લેતો. લાંબા સમયની સાધના કરવી હોય તો સમજણ કેળવવી જરૂરી છે,
સમજણ માટે જ્ઞાન મેળવવું જરૂરી છે, જ્ઞાન માટે સત્સંગ કરવો જરૂરી છે. સત્સંગ હશે તો સંગ થશે, અને સત્સંગ હશે તો સંગમાંથી અસંગ થવું છે. અસંગમાંથી સંગમાંથી અસંગ થવાની અવસ્થા એનું નામ સત્સંગ. સત્સંગની વ્યાખ્યા સમજ્યા તમે? સંગમાંથી અસંગ થવાની અવસ્થા એનું નામ સત્સંગ. સતનો સંગ કરવો, સત્સંગ એટલે સ્વાધ્યાય કરવો. એ સ્વાધ્યાયમાંથી આપણી અંદર શું વસ્તુ સમજણ આવે છે કે આ સંગમાંથી અસંગ થવું વ્યવહાર છે. વ્યવહાર તરીકે હું તમે બધા આપણે મિત્ર ભાવે બરાબર રહીએ, બધું કરીએ, પણ છતાં પણ ગ્લુ થઈને નહીં, ખ્યાલ ગ્લુ થઈને નહીં, ત્યાં આગળ થોડું એ રાખવાનું કે હું એ હું અંદર આત્મા છું, મારા જેવું શુદ્ધ આત્મા છે એ રાખવાનું, પણ ચોટી નહીં જવાનું. એ અસંગ અવસ્થા હશે. સંગનો અસંગનો અર્થ એવો નથી કે તમે સંબંધ તોડી નાખો, એ અવસ્થા એની મેળે આવશે. આપણે લાવવાની ફોર્સ નથી કરવા, સંબંધ બધા સાથે રાખો, પણ અસંગ થઈને રાખો. અસંગ રહો એટલે તમને ક્યાંય કોઈને તરફથી ખરાબ ના લાગે, ખોટું ના લાગે, આ બધું ના લાગે. મેં તો આપણે વાત વાતમાં એ પણ બરાબર નથી એટલે, અને એના માટે મેં એક દાખલો આપ્યો કે આપણી અવસ્થા કેવી છે, લીલા નાળિયેર જેવી છે કે સૂકા નાળિયેર જેવી. તમને કહું છું લીલા નાળિયેર, લીલું નાળિયેર હોય મોટું, તમે યાર બીજ ઉપર બધે અને બધું પાણી પીએ, એ જે લીલો નાળિયેર છે એની અંદર પાણી વાળું નાળિયેર, એ બધા પકડાઈ લઈએ છો આપણે બરાબર, એ રાગ દ્વેષ નું પાણી છે. અને એ જયારે નાળિયેર સુકાઈ જાય, કાચલી એ આપણું શરીર છે, અંદર રહેલો ગોળો એ આપણો આત્મા છે, અને અંદર રહેલું પાણી એ રાગ દ્વેષ છે. પણ રાગ દ્વેષ નું પાણી જો સુકાઈ જાય તો કાચલી તોડવી સહેલી પડે છે, અને ગોળો બહાર નીકળે છે. ગોળો બહાર નીકળે એટલે સિદ્ધ અવસ્થા થઈ, શુદ્ધ અવસ્થા થઈ. તો આપણી અવસ્થા એ અત્યારે લીલા નાળિયેર જેવી છે, લીલા લહેર કરીએ છીએ, એ અવસ્થામાંથી બહાર નીકળવાનું છે આપણે, ખ્યાલ. અને એ વખતે થાય છે શું, જો લીલા એટલે આપણને બધી ખબર તો છે, આત્માનો ગુણો કેટલા બધું પૂછે, દર્શન જ્ઞાન ચારિત્ર તપ વગેરે ફટાફટ ભૂલી જઈએ. શરીરના ગુણો કે રૂપ રસ ગંધ વર્ણ બધું શબ્દ બધું બોલી નથી, પણ ખરેખર એ બધા એકમેક થઈ ગયા છે. બોલવામાં બોલીએ છીએ આપણે, પણ એકમેક થઈ ગયો એને છૂટા પાડવા, શરીર છૂટું આત્મા છૂટું, એ છૂટા પાડવાની જે અવસ્થા લાવી, પાણીને રાગ દ્વેષનું પાણીને સૂકવી નાખે, બસ એ જ કરું છું. એટલે તમે જોજો આપણે જે જ્ઞાનની વાત કરીએ છીએ, સૌથી આત્માનો સર્વશ્રેષ્ઠ ગુણ શું, કયો ગુણ સર્વશ્રેષ્ઠ ગુણ હોય આત્માનો? તો જ્ઞાન, જ્ઞાન ગુણ. અને જ્ઞાન જો સાચું જ્ઞાન હોય તો આનંદ સાચો છે. શું છે? આનંદ. જો જ્ઞાન ગુણમાં કચાસ આવી તો એ જ્ઞાનમાંથી અજ્ઞાન થઈ ગયું. જો અજ્ઞાનીનો અર્થ શું છે ખબર છે? અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, અ એટલે નહીં, જ્ઞાન એટલે જ્ઞાન. એટલે ગુજરાતી એ રીતે બેસાડતા નહીં. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ એમ નહીં સમજવાનો. ખરે અજ્ઞાનનો અર્થ અહીંયા આગળ જ્ઞાન વિકૃત બની ગયું. જ્ઞાન એ ડિફોર્મેટેડ જ્ઞાન, જે એક સાચું જ્ઞાન છે એવું જ્ઞાન ના આવ્યું. અને જ્ઞાન જ્યારે વિકૃત બની જાય ત્યારે અંદર શું થઈ જાય છે? અજ્ઞાન આવે, એ અજ્ઞાન બની જાય છે. અને આનંદમાં વિકૃતિ આવે, આનંદમાં વિકૃતિ આવે તો સુખ અને દુઃખ. સુખ દુઃખ શેના કારણે છે? આનંદની વિકૃતિ એ સુખ દુઃખ છે. તમને કોઈ પૂછે તમે કેમ છો, ખરેખર તો જવાબ શું આપવો જોઈએ? આનંદ મંગળ. ઘણા લોકો હું તો બોલું છું ઘણી વાર આનંદ મંગળ, પણ હું જાણું છું મારો આત્મા આનંદ મંગળ કેમ બોલું. આનંદ મંગળ પંડિતજીને પૂછો, પંડિતજી ધીરુભાઈ પંડિતજી ક્યારે કેમ શું ચાલે છે? આનંદ મંગળ છે. પણ આનંદ શબ્દ પણ એમની સમજણમાં છે, ભલે એનો અર્થમાં નથી આવ્યો પણ કોશિશ તો ચાલુ જ છે. આનંદ, આનંદ એટલે મને સુખ નથી કે દુઃખ. આનંદ જ્યારે વિકૃત થઈ ગયો ત્યારે સુખમાં પરિણમે ક્યાં તો દુઃખમાં.
અને જ્ઞાન વિકૃત થઈ ગયો સમજ ભાઈ જાય અજ્ઞાન કરી અજ્ઞાન દે એટલે પોતાના સાચા સ્વરૂપથી ભિન્નમાં ભિન્ન સ્વરૂપમાં જવું બસ એ એ આનંદ જે આવે એનું નામ અજ્ઞાની અજ્ઞાની કોને કહીએ હું તમે બધા એક અપેક્ષા આપણે અજ્ઞાની છીએ કારણ શું કે આપણે આપણા પોતાના સ્વરૂપમાંથી ક્યાં છીએ કર્મ છીએ આ સારું આ ખરાબ આ ગાળો આ ડારો તમને નથી કહેતો આ ચંદ્ર આ એક માંથી બીજામાં જો અને એને અને લેબલ આપો કે લેબલિંગ કે કરીએ છે એ અજ્ઞાન જ્ઞાની તો સાચા સારી રીતે હોય એટલે પુદ્ગલની અંદર સુખની ઈચ્છા પુદ્ગલની અંદર સુખ બુદ્ધિ થવી પુદ્ગલની અંદર પ્રતિ સુખની પ્રાપ્તિ એ જ દુઃખ લાવે છે એ જ ખરેખર દુઃખ લાવે તો જુઓ હવે તત્વદ્રષ્ટિ શું કહેવાય કે જીવને પર પદાર્થ સાથે પ્રીતિ કરવાનું ગમે છે ગમે છે કે પર પદાર્થ સાથે પ્રીતિ કરવાનું ગમે છે એને પોતાના સ્વરૂપ સાથે પ્રીતિ કરવાનું કારણ કે સ્વરૂપને ઓળખતા નથી આપણે આપણા સ્વરૂપને ઓળખતા નથી અને ઓળખતા નથી એનું કારણ શું ખબર છે આપણને સમજણ નથી તો વિચાર કરો બધાને પૂછો અહીંયા આગળ ટ્રુ ફોલ્સ મારામાં શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે શું કહેશો તમે બધા ટ્રુ કહેશો બધા ટ્રુ કહેશો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા બોલવા માટે તો ફટાફટ બોલે છે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે એ સ્વરૂપ છે એ જાણીએ છીએ બરોબર છે એ આપણને પ્રાપ્ત થયેલું છે આપણે જાણીએ છીએ પણ આપણી પાસે શું નથી એનું ઇવેલ્યુએશન નથી એનું મૂલ્યાંકન નથી એનું મૂલ્ય આપણને સમજાતું નથી સાચી વાત કે ખોટી વાત મૂલ્ય સમજાત વસ્તુની પ્રાપ્તિ થવી એક વસ્તુ છે અને પ્રાપ્ત થયેલી વસ્તુનું મૂલ્ય એ જુદી વસ્તુ છે તમને એક દાખલો આપું બરાબર બેસી જશે એક નાનું બાળક છે એને $100 ની નોટ આપો એના પપ્પાને $100 ની નોટ આપો હવે પપ્પા પાસે $100 છે બાળક પાસે પણ $100 છે વસ્તુ બંનેમાં સરખી છે મૂલ્ય કોણ સમજે છે પપ્પા પપ્પાએ સમજે તો સારું પણ સમજે છે મૂલ્ય પપ્પા સમજે છે પણ બાળક વસ્તુનું મૂલ્ય સમજવું આ ભગવાન છે પથ્થરની પ્રતિમા છે આપણે સમજીએ છીએ કે ભગવાન છે કારણ કે આપણે આવીએ છીએ પૂજા કરીએ છીએ બધું જ કરીએ છીએ બધી અષ્ટ પ્રકારી આ તે બધું જ કરીએ જાત જાતનું બધું અનુષ્ઠાન કરીએ બરાબર પણ એ પ્રાપ્તિ છે એનું પ્રાપ્તિ છે ભગવાન છે ચોક્કસ આપણે માનીએ છીએ પણ એનું મૂલ્ય આપણે સમજતા આ ભગવાનનું મૂલ્ય કેવું છે આપણે સમજતા ભગવાનનું જો એનું મૂલ્ય સમજાઈ જાય વસ્તુ પ્રાપ્ત થવી એ પુણ્યનો ઉદય છે $100ની નોટ મળવી એ પુણ્યનો ઉદય છે પણ એનું મૂલ્યાંકન સમજાવવું એ જીવની પાત્રતા છે મારી તમારી પાત્રતા આ ભગવાનને સમજવાની નથી જીવની પાત્રતા કેળવવી પડે અને જીવની પાત્રતા કેળવો એટલે શું થાય સમજણ અને શ્રદ્ધા કેળવવી પડે એટલે ત્રિકાળ અસ્તિત્વની શ્રદ્ધા પહેલા જોઈએ ત્રિકાળ અસ્તિત્વની શ્રદ્ધાનો અર્થ શું થયો કે વિનાશી પદાર્થો ઉપરથી મન ઉઠી જવું હું તમે બધા આપણું ઘર બાર ભૈરા છોકરા આ તે જે કઈ ગણો હોય સગા વાળા એ બધા પર છે એ બધાની સાથે મારે કાંઈ આ ભાવ પૂરતી સગાઈ છે બસ એ પણ એક વ્યવહારની સગાઈ છે એટલે એ એ કાયમના નથી બસ એ કાયમના નથી એ જ્યારે ખ્યાલ આવો ત્યારે તમને તત્વો ઉપર શ્રદ્ધા બેસશે તથા સમજ્યા તત્વદ્રષ્ટિ હું વાત કરું તત્વદ્રષ્ટિનો અર્થ થાય છે સ્વરૂપની શ્રદ્ધા સ્વરૂપ છે મારા આત્માનું સ્વરૂપ આવું છે આપણે ભલે જાણીએ છીએ પણ અંદર એ હજુ ઉતર્યા નથી એની શ્રદ્ધા બરાબર બેસવી જોઈએ એ વાત અહીંયા આગળ કરે છે તત્વદ્રષ્ટિ રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે રૂપરહિત રૂપ વગરના આત્મામાં જો મગ્ન થવું હોય મગ્નતા લાવવી હોય તો શું કરવું જોઈએ સમજણ કેળવવી જોઈએ
એની સમજણ પછી શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ, સત્વ પરમો જોઈએ અને પછી સાધના મુક્ત થવું. ચાર સ્ટેપ છે. ખ્યાલ આવી ગયો? આ તત્વદ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ આપણે કહેવાની છે. હવે તત્વદ્રષ્ટિના જુદા જુદા આપણને એક્ઝામ્પલ સાથે બહુ સુંદર છે, નાના નાના બધા રૂપકો આપીને આપણને સમજાવે છે કે તત્વદ્રષ્ટિ શું છે. જુઓ હવે બીજા શ્લોકમાં જુઓ, બહુ સરસ વાક્ય છે. બ્રહ્મવાટી બહિર્દ્રષ્ટિ બ્રહ્મછાયા તદીક્ષણમ અભ્રાંતઃ તત્વદ્રષ્ટિ તુ નાસ્યામ સેતે સુખાશય. એક એક્ઝામ્પલ એવો આપે છે કે એક વાડી છે. વાડી એટલે આપણા ફાર્મ હાઉસ, તમે કહો છો ને આપણે ઇન્ડિયામાં શું કહીએ છીએ, ફાર્મ હાઉસ. તો એક વાડી બગીચો જે ગણ, એ વાડીમાં જાત જાતના વૃક્ષો છે, પાંદડા સુંદર દેખાય છે, બધું છે, જાત જાતના ફળ ઉગે છે, જંગલની જ એક વાડી સમજો. અને એ વાડીમાં કોઈ મુસાફર ત્યાંથી પસાર થાય છે, ત્યારે બધા સુંદર વૃક્ષોને જોઈને એને મન થાય છે કે વાહ, આની નીચે જરા થોડો આરામ કરી લઉં, આની નીચે હું આરામ કરું. પણ એને ખબર નથી કે જે વૃક્ષ છે એ વૃક્ષ રાત્રે તું આરામ કરીશ ત્યાં આગળ, એને નીચે ખાટલો નાખીને સુઈ જઈશ, ઇન્ડિયામાં તો પૂછાય ને. તો એ વૃક્ષ એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, એ પેલાના શ્વાસમાં જવાનો, એટલે બીમાર પડે. કોઈકને મન થાય છે કે આની અંદર આ લટકતું સુંદર ફળ આમ લાગે છે કેરી જેવું, હશે એકદમ મીઠું, અને એ ખાય છે. કિંપાક નામનું ફળ તમે જાણો છો? કિંપાક એ ઝેરી ફળ છે, એ ખાય ને એનું મૃત્યુ થઈ જાય. કેમ બન્યું? શું કર્યું એને? એ ગયો, એને શું દેખાયું? આ સુંદર છે. સુંદર થયું એટલે શું થયું? એની અંદર શું ઉત્પન્ન થયું? મોહ ઉત્પન્ન થયું. મોહ ઉત્પન્ન થયો એટલે એને ફળ ખાવાની ઈચ્છા થઈ, એને ફળ ખાધું. રામ બોલો ભાઈ. અને પછી બીજો કોઈ પાછળથી ઝાડ નીચે સુઈ ગયો ત્યાં બીમાર. હવે એ જ જંગલમાંથી એક સાધુ પસાર થાય છે. સાધુ ગણો કે તત્વદ્રષ્ટિ આત્મા. આપણે બે વાત કરવાની છે ને, એક એક છે સંસારની દ્રષ્ટિવાળો, ભ્રામિક દ્રષ્ટિવાળો, અને એક તત્વદ્રષ્ટિવાળો. તો તત્વદ્રષ્ટિવાળો જ્યારે જાય છે અને એ સુંદર ફળ જોવે છે, સુંદર વૃક્ષો જોવે છે, પણ એનું લક્ષ્ય શું છે? આ ભ્રમવાટિકામાંથી બહાર નીકળી જવું. ભ્રમવાટિકા એના વાડીમાંથી બહાર નીકળી જવું. એને કોઈ એવા પડ્યું નથી. કેમ નથી પડ્યો? કારણ કે એને મોહ નથી, મોહ ક્ષયક્ષમ થઈ ગયો છે. મોહનો ક્ષયક્ષમ થઈ ગયો છે. અને બીજું કારણ શું? કે મારે આ પાંદડાને શું કરવા તકલીફ આપવી? જુઓ જેને, કારણ કે પાંદડું પણ શું છે? એક એકેન્દ્રિય, એકેન્દ્રિય જીવ છે. તો મારે અહીંયા આગળ રહેવાનું કોઈ જરૂર નથી, એનું ફળ ખાવાની કોઈ જરૂર નથી, બહાર નીકળી જાવ, સીધા બહાર નીકળી જાય. બરાબર? કેમ? તો અહીંયા એ વાત જ અહીંયા કહે છે. જુઓ શું કહે છે? બ્રહ્મવાટી બાહ્ય દ્રષ્ટિ, બ્રહ્મવાટી બહિર્દ્રષ્ટિ એટલે શું છે? બાહ્ય દ્રષ્ટિ શું છે? ભ્રાંતિની વાડી છે. વાડી એટલે વાડી, બ્રહ્મ એટલે ભ્રાંતિ, બાહ્ય દ્રષ્ટિ એ ભ્રાંતિની વાડી છે. બાહ્ય દ્રષ્ટિનો પ્રકાશ ભ્રાંતિની છાયા છે. બ્રહ્મ છાયા તદીક્ષણમ એ ભ્રાંતિની છાયા છે. પરંતુ ભ્રાંતિ રહિત અભ્રાંત તત્વની દ્રષ્ટિ વાળો એ શું કરે છે? તત્વ દ્રષ્ટિ એ શું કરે છે? ભ્રાંતિની છાયામાં ન આસ્યામ, એટલે આ થયું બ્રહ્મ છાયા. બે વાર નથી લખ્યું, એનું એ જ શબ્દ છે. ભ્રાંતિની છાયામાં સુખની ઈચ્છાથી સુખાશયા ક્ષેતે, એટલે સૂતો નથી. સુખની ઈચ્છાથી સૂતો નથી. એને શું થયું કે આ સરસ છે, બહુ મીઠો મીઠો પવન આવે, ચાલો અહીંયા હું સુઈ જઉં. એની અંદર સુખ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. એ કહે છે મારું લક્ષ્ય ત્યાં મારે પહોંચી જવું, અહીં મારે સુઈ જવાની કોઈ જરૂર નથી, સુઈ જવાની ઈચ્છા નથી. અને કોને ખબર આ કેવું છે, શું છે, શું નથી? એ તરફ સુખની ઈચ્છાથી ત્યાં સુતો નથી. જો કે બી સરસ એને એક દાખલો આપી દીધો કે જે વસ્તુ અજાણી છે, જેનાથી તમે અંજાન છો, પેલી વસ્તુ એ. અને બીજી વસ્તુ, જરા ઊંચો આત્મા હોય તો શું વિચારે? વનસ્પતિ કહે છે, એકેન્દ્રિય જીવ છે, એકેન્દ્રિય જીવ છે, તો પછી એ મારે એમાં જોવું નહીં. અને એકેન્દ્રિય જીવમાં જો મોહ લાગ્યો, જાણો છો શું થાય? તો આપણો આત્મા પાછો, અને એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જવું એને માટે એક ટેકનિકલ શબ્દ છે. શું છે? એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જવું એટલે કાયામાં ફેર પડ્યો,
જે જીવ વનસ્પતિ કાય હતો એ ફરીથી વનસ્પતિ થયો, ક્યારે ઊંચો આવવાનો છે? એની પાસે એવી કઈ દ્રષ્ટિ છે કે એ કર્મ ખપાવે? એને તો એમને માં કર્મ ખપાવવાનું છે, બરાબર? કેવી છે? અકામ નિર્જરા. અકામ એટલે કોઈ એને કઈ ખબર જ નથી બિચારાને, એ કેન્દ્રીય જીવને શું ખબર પડે? એટલે સ્વકાય જીવ સ્વમાંથી સ્વમાંથી સ્વમાં અનંત અનંત ઉત્સર પેઢી અને અવસર પેઢી સુધી સ્વકાયમાં તમે પડ્યા, સ્વકાયમાં પડ્યા. તો જો ધારો કે સ્વકાયની ઈચ્છા ન હોય અને તત્વ દ્રષ્ટિ જાય, માનો કે મનુષ્ય થયો, તો મનુષ્યની સ્વકાય અવસ્થા ક્યાં સુધી? આમ સાત ભાવ સુધી, અને કદાચ આઠમો થાય તો યુગલિક બની જાય. તો યુગલિક મનુષ્યમાંથી પાછો મનુષ્ય, મનુષ્યમાંથી પાછો મનુષ્ય. પાટણમાં છે ને, બહુ વર્ષો પહેલા યાદ છે ને, એ વખતે એક છાયાશાસ્ત્રી હતા. એ છાયાશાસ્ત્રી પાસે તમે જ્યોતિષ બતાવવા જાઓ તો શું કરે? તમારો પડકા ઉભા રાખીને પડછાયો લે, પડછાયો લે. પડછાયોમાંથી એની પાસે બધી પ્રતો છે, પ્રતો કાઢે, પ્રતો કાઢે, અને પછી કહે કે તમે ગયા ભાવમાં રાજકુમાર હતા. મને જોઈ લીધું. બીજો કે મારા ફાધર ગયા, એમને કહે કે તમે પણ એક આ દેશના રાજકુમાર, હવે બધા રાજકુમાર જ કહે છે. આઠમા ભાવમાં તકલીફ શું છે ખબર છે? આઠમા ભાવમાં તમે યુગલિક થાવ, અને યુગલિક નિયમ એટલે કાયમ માટે મરીને ક્યાં જાય? દેવલોક. તો દેવલોકમાં જ્યારે તમે મને પૂછશો કે તો શું શું કહેવાય, યુગલિક, એ યુગલિક તો આમ કહેવાય, અને કોઈ તકલીફ જ નથી પડતી બધું, અને એ તો દેવમાં જાય જ ને, એનામાં કશાયો મારણ તમારા જેટલા જ પડેલા છે. યુગલિક જ્યારે હોય ત્યારે યુગલિકને કશાયો એટલા જ છે, પણ કશાયો બહાર કાઢવાનું કોઈ નિમિત્ત મળતું, મને ને તમને હજારો નિમિત્ત મળી જાય. એને કોઈ નિમિત્ત નથી, એને તો ખાલી પેલા બેસી રહેવાનું છે, અને કલ્પ વૃક્ષ પાસેથી ફળ મળે, ખાવા પીવાનું, મજા કરવાની, કોઈ કોઈ ઝઘડા ઠંડા કશું જ નહીં. એનો અર્થ એવો કે કશાય નથી, કશાયો છે, પણ કશાયો બહાર કાઢવા માટેનું કોઈ નિમિત્ત નથી. ઉપાદાન છે, નિમિત્ત નથી. આપણામાં શું છે? ઉપાદાન આપણા નિમિત્ત તો પડે પડે મળે, અને ન હોય તો આપણે ઉભા કરી નાખીએ. આપણામાં નિમિત્ત ન હોય તો આપણે પડ દઈને ઉભા કરી નાખીએ. નિમિત્ત ઉભા કરવા વાત કેટલી, એમાં આપણે અટવાઈ જઈએ છીએ. એટલે હવે શું થાય? જો એ એ જ્યારે એ આત્મા, કઈ વાત કરું છું? સ્વકાય, સ્વકાય નું પણ યુગલિક, એ યુગલિક મરીને દેવલોકમાં જાય. હજુ એનામાં સમ્યક દર્શન નથી, કારણ કે એની અંદર બધા અંદર ખદબદતું છે. તો એને પેલા દેવલોકની અંદર તળાવડીઓ અને સરોવરો અને આ જોઈને એવી મજા આવે છે કે ત્યાં જ પડ્યો રહેશે. દેવોમાં પણ કઈ બધા સમ્યક દ્રષ્ટિ હોય એવું નથી હોતું. તો એ પાછો એમાં પડ્યો રહે તો એમાં મરીને પાછો ક્યાં જવાનો? એકેન્દ્રિય પાછો, એકેન્દ્રિય, અને એકેન્દ્રિયમાં ગયો એટલે પછી તરત જ સીધો અનંતી ઉત્સર્ગ પેઢી અવસર પેઢીમાં આવી ગયો. કેવું થયું? એક માણસને પકડીને જેલમાં નાખ્યો હોય અને એને કહ્યું કે તને 25 વર્ષ સજા, 25 વર્ષ પૂરા થયા અને બહાર કાઢ્યો, બહાર કાઢ્યો, પણ હજુ અંદર તો બધું ખંડબળું છે જ, એને નિમિત્ત કોઈ મળ્યું નહીં ને, કોઈને મારવાનું, પીટવાનું, આ કરવાનું, તે કરવાનું, કોઈ નિમિત્ત મળ્યું નહીં. બહાર નીકળ્યો એટલે કે હવે તારી ખ્યાલ નથી, મને ત્યાં પકડાયો હતો અને આમ કર્યું તેમ, અને પછી ચાલ્યું પાછો પટ્ટાઓ જેલમાં, પાછો અંદર 25-50 વર્ષ મરે ત્યાં સુધી થઈ ગયો. બસ આ એવું જ છે. અંદર તો એના કશાયો પડેલા જ છે, એટલે
મનુષ્ય નહીં અને આ આ જે સ્થિતિ જે સ્વકાય એ જોયા પછી હવે શું કહે છે કે બાહ્ય દ્રષ્ટિમાં જો જાય સુખની ઈચ્છાથી તે બેસતો નથી સૂતો નથી એમ કીધું ને આપણે તમે જાણો છો આ અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ આ બ્રહ્મની વાળી બ્રહ્મપાટિકા બ્રહ્મપાટિકા કોણે ઉભી કરી હતી આજ છે એક સાધુ મહાત્માનું નામ યાદ કરો જે 12 વર્ષ સુધી રહ્યો ત્યાં બાર વર્ષ સુધી રહ્યો અને જેની સાથે રહ્યો એને શ્રાવિકા બનાવી સ્થૂલીભદ્રજી એ 12 વર્ષ કડ્યા પેલા કોષાને ત્યાં દીક્ષા લીધી દીક્ષા લીધા પછી ચેલેન્જ મૂકી કે હું પાછો ચોમાસ ચાતુર્માસ કરવા ત્યાં જવા માંગુ છું ચાતુર્માસ કરવા ત્યાં ગયો એ ત્યાં ગયો એને આની ભાષામાં શું કહીશું આપણે બ્રહ્મવાળી એ ભ્રાંતિની વાડીમાં ગયો સુલીભદ્ર સુલીભદ્ર ક્યાં જાય છે ભ્રાંતિની વાડીમાં ભ્રાંતિની વાડી કોણે ઊભી કરી હતી આ કોષાએ ઊભી કરી આખો એક એનો ડાન્સ ફ્લોર હતો આખો બધા અર્ધનગ્ન ચિત્રો ચારે બાજુ હતા અને પોતે પણ એવી જ એકદમ આછા પાતળા કપડા પહેરીને સુલીભદ્રને લપટાવવા માટે કેટલા આપણે જાણીએ છીએ સ્ટોરી કેટલા પ્રયત્નો કર્યા પણ સુલીભદ્ર ના ડર્યા ના ડર્યા અને પેલી ને શ્રાવિકા બનાવી આખી લાંબી સ્ટોરી અત્યારે વ્યક્ત તમે બરોબર તો એને શું કર્યું એને આજ બસ આ બ્રહ્મ છાયા આ જે બ્રહ્મ છાયા છે એમાં એ પડ્યા નહીં સુલીભદ્ર જોઈ લીધું કે આખી આ બ્રહ્મ વાટિકા છે આમાં મારે પડવું નહીં હવે પેલી થાકી ગઈ થાકીને પડી સુલીભદ્રના ચરણમાં હવે મને હું હારી ગઈ તમારી જીત થઈ ગઈ હવે મને શ્રાવિકા બનાવો જો કેવું છે આવું જ્યારે હોય ત્યારે એ એ જ ખરી વસ્તુ છે અહીંયા આગળ અને ત્રીજા શ્લોકમાં શું કહે છે આ જ વસ્તુ છે પણ જુદી રીતે કહે પહેલામાં આપણે જોયું કે સ્ત્રીને ઉદ્દેશીને જે વાત કરી છે અહીંયા આગળ કોના માટે કહે છે બધા માટે કહે આપણા બધા માટે જો ગ્રામ રામાદિ મોહાય યદ દ્રષ્ટમ બાહ્ય યા દ્રષ્ટા તત્વદ્રષ્ટાય તદેવાંત નિર્તમ વૈરાગ્ય વૈરાગ્ય સંપદે બાહ્ય દ્રષ્ટિ વડે જોયેલા ગામ ઉદ્યાન વગેરે માટે મોહ થાય છે તત્વદ્રષ્ટિથી આત્મામાં ઉતારેલા હોય તો વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે આ જ કહે છે કે તમે ગામમાં જાઓ બગીચામાં જાઓ સૌંદર્યને જુઓ તમે પેલી ભ્રમ વાટિકા હતી ફળ ખાવાને એવું બધું આ જરા તેનાથી સહેજ ડિફિકલ્ટ છે એટલે આમ આપણે લલચાવે એવી છે કે ગામમાં જાઓ તો બધું શું છે બધું આપણને આનંદ થઈ જાય અને એ આનંદમાં જો આપણે લપટાઈ ગયા બીજી વાર જોવાનું મન થાય ત્રીજું વાર જોવાનું મન થાય અને એમાં આપણે જો અટકાઈ ગયા ના ચાલે એટલા માટે શું કહે છે તત્વદ્રષ્ટિથી આત્માનું ઉતારેલા હોય તત્વદ્રષ્ટિથી તો વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને તત્વદ્રષ્ટિ કોણે ઉતારી જુઓ કોણે ઉતારી તમને યાદ છે ભરત મહારાજા યાદ છે ભરત મહારાજાએ આરિસા ભુવનની અંદર હવે ભરત મહારાજા કોઈ સામાન્ય હતા ચક્રવર્તી હતા ને ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિની તો કોઈ વાત જ કરવાની ન હોય તો એનો આરિસા ભુવન કેવું હશે લક્ષ્મીભાઈ કેવું હશે વિચાર કરો એનું આરિસા ભુવન અને એ આરિસા ભુવનમાં મીટી નીકળી અને એને વિચાર આવ્યો કે આ શું તરત જ એને છોડી દીધું બધું છોડી દીધું અને કેવળ જ્ઞાન કેવું છે કે અણી આવીને ઊભી રહેલું હતું પણ એ કરવું પડે અને એ કરવામાં શું થયું એને સંયોગ વીંટી ઉતારી કે વીંટી ઉતરી ગઈ સંયોગ અને સંયોગ જેનો છે એનો વિયોગ હંમેશા હોય જેનો સંયોગ છે એનો વિયોગ છે અને આપણને સતાવે છે પણ વિયોગ કે સંયોગ સંયોગ સતાવે છે આપણને સંયોગ સતાવે છે વિયોગ નહીં તમારા મારે ત્યાં કોઈ આપણે બહારથી આવ્યા 15-20 દિવસ રહ્યા કેવો પ્રેમ થઈ ગયો પ્રેમથી ખવડાવીએ દોડાવીએ બધું સંયોગ થયો હવે જવાની વખતે દુઃખ થાય ને એ દુઃખ થવાનું કારણ શું પેલો સંયોગ હતો ત્યારે એટલે સંયોગ બરાબર નથી સંયોગ જ છે સંયોગ અને વિયોગમાં સંયોગ બહુ ખરાબ છે સંયોગની અંદર એક બીજો દાખલો આપો માનો કે તમે સ્ટોક માર્કેટમાં બરોબર છે સ્ટોક માર્કેટમાં તમે કમ્પ્યુટર પર બેઠા છો સ્ટોક જુઓ છો બરોબર એ જોવા જો તમને લાગ્યો કે આમાં જરા લેવા જેવા છે
પૈસા એમાં શેર બધા ટ્રાન્સફર કર્યા ભાવ વધી ગયા $100,000 કમાયા $100,000 ખુશ 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 થઈ ગયા અને એમ થયું કે બીજી દિવસે જરા વધારે રમીશ બીજો દિવસ થયો અને ખબર પડી કે $100,000 ઉપર ગયા આનંદ આનંદ થઈ ગયો અને $100,000 ડાઉન થયા એટલે શું થયું પેલો સંયોગ શું થયો સંયોગ થઈ ગયો હવે એને કશું હતા ત્યાં જાય હતા કશું નહોતું ત્યારે જે આનંદ હતો એના કરતા આ દુઃખ વધારે થયું નહીં કારણ કે જે પેલા મળ્યા એ પાછા એટલે સંયોગ અને વિયોગ બસ રાગ અને દ્વેષ આ જ છે આ જ રાગ અને દ્વેષ આપણને કરાવે છે હવે ચોથો શ્લોક છે જરા ચોથો શ્લોક નો કદાચ બહેનોને નહીં ગમે પણ ધીરજ રાખજો આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ બરોબર બીજા ચોથા શ્લોક માં શું છે બહુ સુંદર વાત કરી છે પણ જરાક સમજવા જેવી છે જો બાહ્ય દ્રષ્ટે સુદાસાર ઘટિતા ભાતિ સુંદરી તત્વ દ્રષ્ટે સ્તુ સાક્ષાત્તા જેની દ્રષ્ટિ બાળ છે એને સુંદર સ્ત્રી કેવી લાગે છે વાહ અમૃત ના સાર જેવી લાગે છે વળી ઘડેલી બાજુ તત્વ દ્રષ્ટિ જયારે સુંદર સ્ત્રીને જુએ છે બંને રીતે છે પુરુષના દેહ ની વાત કેમ ના કરી કારણ એક જ છે કે આપણે બોલીએ ને સ્વધારા સંતોષ નિર્માણ વ્રત એ રીતે નિર્દેશીને કહેલો છે અને અહીંયા આગળ 6-7 કારણો છે એના કેમ સુંદર સ્ત્રી કીધી એ જ સુંદર સ્ત્રીને બાહ્ય દ્રષ્ટિ વાળો શું વિચારે છે કે આ મળમૂત્રથી ભરેલી માંડલી જેવી છે આમ છે તેમ એ કેમ સ્ત્રીને ઉદ્દેશીને કેમ કીધું પહેલી વસ્તુ એ કે ધર્મની અંદર ઉપદેશ પુરુષને ઉદ્દેશીને આપેલો જનરલી તમે જોજો કોઈ પણ જગ્યાએ પુરુષને ઉદ્દેશીને પહેલા વાત કરાય બરોબર ધર્મનો ઉદ્દેશ બીજી વાત ભણો તો રૂપ લાવણ્ય કોનું વધારે પુરુષનું કે સ્ત્રીનું રૂપ લાવણ્ય તો બ્યુટી એટલા માટે સુંદરી કીધું બરાબર કેમ વધારે હોય છે કારણ કે સ્ત્રીનો ચહેરો આકર્ષક હોય શરીરની ચામડી મુલાયમ હોય બરાબર આ બધું કહી શકાય પછી એના નયનો કેવા હોય મોહક નયન હોય કંઠ પણ સુંદર હોય એટલા માટે પ્રતિક્રમણ કહે છે ને બહેનોને બોલવાનું નહીં પાછળ કારણ આ છે કે બહેનો ગાતા હોય અને પુરુષને રાગ થવાની સંભાવના નથી એટલું સુંદર થાય છે વાહ આવું જો બે ત્રણ વખત સાંભળું મનની અંદર આવે એક રાગ થઈ જાય છે અને પ્રતિક્રમણમાં તો રાગથી છૂટવાનું છે એટલે આપણા ત્યાં આગળ પૂર્વાચાર્ય કીધું ભાઈ બહેનોથી પ્રતિક્રમણ સૂત્રો ન બોલાય કેમ કે ખાસ કરીને તમે અજીત શાંતિ રાગથી ગાવાની કેટલી સુંદર છે એટલે પ્રતિક્રમણ અલગ કરી દે એનું પાછળનું આ તમે ઉડાણથી જુઓ તો કારણ આ છે પછી આપણે તો છે ને ઉપર ઉપરથી જઈને આવતો હતો હશે આ જમાનામાં આમ થવું જોઈએ તેમ ચાલો એ બધી વિચાર કરવા જેવું નથી આ બધું છે અને સ્ત્રીના રૂપને કોણે વધારે વખાણ્યું છે કવિઓએ તો નહીં પણ ચિંતકોએ પણ સ્ત્રીના રૂપને વખાણ્યું છે સ્ત્રીઓના લાવણ્ય અને પુરુષના રૂપને કોઈ વખાણ સાંભળ્યા તમે કોઈ તમે દેખાવડો પુરુષ હોય પણ એના વખાણ તમે નહીં સાંભળો સ્ત્રીના રૂપના વખાણ કાલિદાસનું તમે જુઓ શકુંતળ કેવું સુંદર અને ભર્તૃહરિ તમે જુઓ કામશાસ્ત્ર ઉપર લખ્યું ભર્તૃહરિ સ્ત્રીના રૂપના એટલા સુંદર વખાણ કર્યા છે અને આપણા જૈન સાહિત્યમાં પણ મહારાજ સાહેબોએ સ્ત્રીના રૂપના વખાણ કર્યા છે બોલો તમે માનશો તમને એક દાખલો આપું તો તમે બોલો છો પ્રતિક્રમણ પક્ષી પ્રતિક્રમણની અંદર બોલો છો ખાસ હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યના શિષ્ય બાલચંદ્ર
અને બાલચંદ્ર એ સ્નાતસ્ય ની થોય લખી સ્નાતસ્ય પ્રતિમસ્ય મેરુ શિખરે બરોબર એમાં બીજા નંબર ની થોય એમાં એ કહે છે અંસામ સાહત પદ્મ રેણુ કપિશ ક્ષીરાણવામ ભોગૃતૈ કુંભૈ રપ્સર સાંપયો દરબર પ્રસ્પર્ધિભિ કાંચન યેષાં મંદર રત્ન શૈલ શિખરે જન્માભિષેક કૃતઃ સર્વૈઃ સર્વ સુરા સુરૈ સ્વર ગણૈ તેષાં નતો હમ ક્રમણ હવે આ આ તો બરાબર છે પહેલી બે લીટી છે પહેલી બે લાઈન જો તમે એનું ગુજરાતીમાં એનો અર્થ સમજતા હો તો શું કહે છે જો કેટલી એને તમે કોઈ કામ દ્રષ્ટિથી ના જોતા પણ એને તમે જો કે લખાણ એટલું સુંદર આખું ઉપજાવે છે કે ભગવાનનો જ્યાં આગળ ઉપર લઈ જાય છે ભગવાનનો જન્માભિષેક કરવા માટે એ વખતે હંસામ સાહત પદ્મ રેણુ કપિશમ એટલે હંસની પાંખો હંસ જ્યારે પાંખો ફેલાવે છે આમ જોરથી ત્યારે કમળની પીળી રચકણો ઉડે છે હંસામ સાહત પદ્મ રેણુ કપિશમ ક્ષીરાણ વામ ભો હૃદય એ જાય છે સમુદ્રની અંદર સમુદ્રની અંદર આખું છવાઈ જાય છે હવે શું કહે છે કુંભૈ રપ્સરસામ એટલે કુંભૈ અપ્સરા અપ્સરા અપ્સરાઓ જ્યારે એ એ કુંભૈ રપ્સરસામ પયો દરબર પ્રસ્પર્ધિભિ કાંચનૈ એ જ્યારે કળશો ભરીને લઈ જવામાં આવે છે તો કળશ કોના જેવા લાગે છે હે કોળા જેવા લાગે છે તો અહીંયા આગળ કહે છે પયો દરબર પ્રસ્પર પયો દરબર તમે અર્થ વાંચો સ્ત્રીના સ્તન જેવા સુંદર કળશો એવા કળશોને સ્ત્રીની સાથે સરખાવે બોલો હવે આ તમે જો કામ દ્રષ્ટિથી વિચારો નહીં પણ એની ઉપમા એવી સચોટ આપે છે અને કે આવા સુંદર કળશો એને લઈ અને ભગવાનનો અભિષેક કરવા માટે એ સમુદ્રનું પાણી ક્ષીર સમુદ્રનું પાણી ત્યાં આગળ લઈ જવામાં આવે આવા તો તમને પ્રતિક્રમણની બુકમાંથી ત્રણ ચાર એક્ઝામ્પલ કાઢીને બતાવો જો તમે એનો અર્થ બરાબર જાણો તો પણ છે કવિઓને એક છૂટા આજે ગુણગાન ગાયા છે અને એ ગુણગાન તો તમે સંત પુરુષોએ ગાયા છે મહાત્મા પુરુષોએ ગાયા છે કવિઓએ ગાયા છે અને આપણા હિન્દી ફિલ્મોમાં પણ આવે છે નથી આવતું ચૌધરી કા શ્રીને કહી દીધું ચૌધરી ના ચાંદ કેવી લાગે છે કે નહીં બોલો અંદર આવે છે કે આપણે ગીતો વંચંદન સાબદન એ પણ છે ગીત હતું કે નહીં એ જમાનામાં ગાતા હતા કે નહીં બધા હા એ છે પછી તેરી પ્યારી પ્યારી સુરત કો બોલો હવે આને એમ પ્યારી પ્યારી સુરત એ જ યાદ આવી ગઈ અને હદ તો ત્યાં થઈ જાય છે જો એક ગાય સાંભળતો હતો હું ત્યાં આગળ કે મેરે સામને વાલી ખીડકી મે ચાતો ટુકડો દેખાય સામને વાલી ખીડકી માં ચાતો બોલો હવે રહી રહીને આ ગાવાનું બંધ કર્યું અને હદ તો ત્યાં થઈ ગઈ કે પેલા એ લખ્યું પોતે લખ્યું મેં સાંભળ્યું તો મને સમજતા પડી ગયા શું કે પછી બધું વાંચ્યું હતું જોયું તો ઓહો એક લડકી કો દેખા તો એસા લગા યાદ આવે છે કોઈ એમ નથી કીધું કે એક લડકે કો દેખા તો એસા લગા એવું ક્યાંય કોઈ કવિએ લખ્યું નથી લડકી કો દેખા તો એસા લગા આવી છે તેવી છે ઓહો દુનિયા ભરની ઉપમા હોય ને આપી દીધી પણ આ બધાની પાછળ ભાવ શું છે ભાવ અહીંયા આગળ એક જ કહે છે કે સ્ત્રી બાહ્ય દ્રષ્ટિને કેવી લાગે છે તો અમૃતના સાર એ કહે છે અમૃતના સાર જેવી લાગે પણ એ જ સ્ત્રી જ્યારે તત્વદ્રષ્ટિ જોઈ તત્વદ્રષ્ટિને શા માટે આવું લખ્યું કે એ સમજણ આપવા માટે બાહ્ય દ્રષ્ટિ વાળાને સમજણ આપવા માટે કે ભાઈ તું જે જુએ છે એ ઉપરની ચામડી જુએ છે અને એ જોઈને તું મોહ ના પાવી કારણ કે તારી અંદર મારી અંદર બધાની ચામડીની અંદર શું ભરેલું છે શિષ્ટા છે પણ આંખો ઉગાડવા માટે કે જેની તમે સુંદર રીતે આ વાહવા કરો છો જેના ગાણા ગાઓ છો જેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી એ તું જોઈને મોહ પામે છે તું જરા વિચાર કર તું આંતર ચક્ષુ ખોલ અંદરથી જોવાનો પ્રયત્ન કર તો તને ખબર પડશે કે શું છે એટલા માટે સ્ત્રીનું કીધું હવે સમજાય પુરુષનું કીધું તો ચાલે એક સેમ થિંગ ફોર એવરીબડી પણ આ કર્યું શા માટે કે લોકો સ્ત્રીની પાછળ પડ્યા છે એટલે
એના વખાણ કરવામાં, પ્રશંસા કરવામાં, ગાણા ગાવામાં, એટલા માટે કહે છે એ અટકાવવા માટે અહીંયા આગળ આવ્યું. અને એનો એક એક્ઝામ્પલ ભગવાનનો દાખલો તમને યાદ, મલ્લીનાથ ભગવાન યાદ છે? મલ્લીનાથ ભગવાન જયારે આગળના ભવોમાં મલ્લી કુંભળી હતા, રાજાની કુંભળી, ત્યારે જયારે એનો સ્વયંવર ને ગુંથવાનું, એમાં બધા રાજકુમારો, એમાં 6 રાજકુમારો આવ્યા, મારે આ મલ્લી કુંવરી સાથે લગ્ન કરવા છે. હવે પેલી તો અપડાઈ ગઈ, એને મલ્લિકુમારી શું કર્યું, ભલે તમારે કરવા છે આ દિવસે આવજો મને મળજો. એ દિવસ નક્કી કર્યો, 6 દરવાજાથી 6 ને દાખલ કર્યા, અને અંદર જોયું તો મલ્લિકુમારી ત્યાં આગળ ઉભેલી હતી. ઉભેલી હતી, બધા શું મલ્લિકુમાર નું રૂપ છે, શું સુંદર રૂપ છે, બધા આમ વાત થઈ ગયા. હકીકતમાં શું હતું, એ પૂતળું હતું, પણ આછો પ્રકાશ અને એવી રીતનો શેડ ને લાઇટિંગ એવું કર્યું કે જેથી કરીને આ સાચે સાચ છોકરી ઉભી હોય એવું લાગે. અને અંદર તો બોલતો, પછી મલ્લી કુમારી આવે છે કે તમારે લગ્ન કરવા છે, આ મારું જ પૂતળું છે, મારી અંદર શું છે એવું તમને બતાવો હમણાં. અને પૂતળું ખોલે છે, એનું પેટ ને બધું ખોલે છે, રચના એવી હતી, અને અંદરથી બધો એકવાર નીકળે છે, બધી ગંદકી બહાર આવે છે, એટલી દુર્ગંધ 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 મારે છે. પેલા નો પણ નાક દબાવીને ભાગી. મલ્લી કુમારી વખતે શિખામણ આપે છે, બોધ આપે છે, અને બોધ આજ આપે છે કે તું જુએ છે એ ઉપરની ચામડી જુએ છે, પણ અંદર જો અંદર શું ખતબદ હોય છે, અને એ જોઈને એને દુર્ગંધ દુર્ગંધ થાય છે. એ વખતે મલ્લિકુમ 6 રાજકુમારો, સ્ટોરી તો બધી આવી છે અંદર, પણ 6 રાજકુમારો પછી પોતે દીક્ષિત થઈ છે. જૂના કાળની અંદર, જૂના કાળની અંદર તો આવું હતું, જ્યારે એક વખત ખબર પડે ને અંદર ચોટ લાગવી જોઈએ, ચોટ લાગે ત્યારે આવી છે આ સ્ત્રીનું અંદરનું રૂપ આવું છે, તો કે મારામાં આવું જ છે. અમે બધા પછી કહું કે ના ના કરતા છોડો, આપણે દીક્ષા લઈએ, શું પછી પણ કરવાનું, આવો વિચાર આવે આપણને કોઈ દાદા ના. હવે અને આ તો તમે આ કહો છો, પણ જો આનું પરિણામ શું છે આજકાલના અંદર, તમે તો જાણો છો, ટીવીમાં જોતા હશો, ન્યૂઝની અંદર આજકાલ તમે જુઓ તો ફ્રોમ ટોપ લેવલ પ્રેસિડેન્ટથી માંડીને પોલિટિશિયનમાં લગભગ 60-70% આ રીતે સ્ત્રીઓના કોઈ પણ રીતે છેડતીમાં, બળાત્કારમાં, રેપિંગમાં, જુદી જુદી ચેંચાળા કરવામાં, એ લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે, પોતાની પદવીઓ ગુમાવી છે. ગવર્નર પણ, ન્યુજર્સીના ગવર્નર પણ એક વખત આમાં ફસાર, પણ નામ યાદ નથી ભૂલી ગયો, પણ અને એવા ઘણા બધા રાજીનામાં રિઝાઇન કરી દે, કેટલા અંદર કેસીસ પડેલા છે. આ શા માટે આ બધું શા માટે? અને એમાં 10% પેલી બાજુનો પણ વાંક હશે કે નહીં હોય એવું નહીં, પણ જો આ સ્ત્રીને, સ્ત્રીને કઈ દ્રષ્ટિથી જુએ છે લોકો, અને એવું ચલાજ કરે છે અંદર. અને નોટ ઓન્લી ધેટ, આશ્ચર્ય તો ત્યાં છે કે આમાં ચર્ચના પાદરીઓ પણ ફસાય છે. છે તમે સાંભળ્યું હશે ચર્ચના પાદરી, હિન્દુસ્તાનની અંદર પણ સાધુ સંતો પણ ફસાયેલા છે. વિચાર આવું જયારે હોય ત્યારે આ તત્વ દ્રષ્ટિ કેટલું કામ આપી દે, એ વખતે આ વિચાર કોઈને નથી આવતો. મુલાયમતા જે સુમાળાપણું સ્ત્રીના અંગો પાંગ કહેવાય, એને કારણે એની અંદર વિકાર ભાવ જાગે છે. વિકાર ભાવ જાગે પછી સામે પાછળ આપણી વાત નથી, જનરલ વસ્ત્રો એવા પહેરતા હોય સ્ત્રીઓ, મોડેલિંગમાં નામ અને તેમાં પછી આ બધા કિસ્સા બને, વોટ એવર ઇટ ઇઝ, પણ આપણે કહેવાનું શું છે, આ બધું જ મોહના નિમિત્ત તમારી સામે આવીને ઉભું રહેશે. અને મોહનું નિમિત્ત જ્યારે આવીને ઉભું રહ્યો ત્યારે પછી આ પ્રોબ્લેમ થઈ જાય છે. હવે આગળના 5મા સૂત્રમાં જો હું સરસ વાત કરે છે, બાહ્ય દ્રષ્ટિ વાળો એ સૌંદર્યના તરંગ વડે પવિત્ર શરીરને જુએ છે. પવિત્ર શરીર એટલે શું? બહુ સુંદર શરીર, સુંદર ને પવિત્ર કહે છે. બાહ્ય દ્રષ્ટિ વાળો શું કહે છે? સુંદર શરીર ને પવિત્ર દ્રષ્ટિ જુએ છે. તત્વ દ્રષ્ટિ વાળો એ કૂતરા અને કાગડાઓને ભક્ષણ કરવા યોગ્ય
ક્રમિના સમૂહથી ભરેલું જુએ છે. સુંદરતા એ સુંદરતા જે પળે પળે દેખાય છે એને માટે એ શું કરે છે, કેમ આ સુંદરતા દેખાય છે? કારણ કે એ પોતાની જાતને શણગારે છે. તો સ્ત્રીને એકવાર સુંદર કહી હોય, તમે જાણો છો સુંદર સ્ત્રી હોય ને બહાર જવાનું હોય તો કેટલી વસ્તુ શણગાર નાખે. જનરલ કહું છું આ તો તમને, એ લોકોનો શણગાર તમે જોવા છે, એ લોકોને તમે બાથરૂમમાં જુઓ તો આમ આખું બ્યુટી સલૂન થઈ ગયું કેટલું. અને અને વાત પણ ખોટી નથી. આજે તમે જો સ્ત્રીઓને માટેના સૌંદર્ય પ્રસાધનના સાધનો કેટલા છે, બ્યુટી શોપ વિચાર કરો. તો સીવીએસ માં દવા લેવા જાવ ને તો દવા તો બાજુએ રહી ગઈ, પણ બધા શું કહેવાય એને, કોસ્મેટિક હેર કલર જુદા, નખ રંગવાના કઈ જુદા, બધું જાત જાત નું અંદર બધું સ્પ્રે કરવાના જુદા, અને બ્યુટી નું જુદું. આપણે પછી પૂછવું પડે કે ભાઈ દવા ક્યાં મળે છે, ને સીવીએસ ફાર્મસી એ કેટલા ખૂણામાં જાવ ત્યાં કરે છે, ખૂણામાં તમને દવા મળશે. દવા લેવા વાળો બી આ છે, આ બધું આ છે ને, આ એ જ કહે છે યાર શરીરને કેમ આકર્ષક બનાવી શકાય. અને એને માટે મીડિયા, તમે ટીવી કમર્શિયલ જુઓ તો બધી ચેનલ ને બધું શું કહે છે, અત્તર ને અત્તર ને પરફ્યુમ ને જાત જાતની એડવર્ટાઇઝમેન્ટો થયા કરે છે, એ તમને ગમે છે એટલા છે. અને એમાં પણ આર્ટિસ્ટો ને ઇન્કલુડિંગ ન્યૂઝ પીપલ, આજે ન્યૂઝમાં તમે જો મોટા ભાગને લેડીઝ હોય છે, મોટા ભાગે સારું છે ખોટું નથી, પણ તમે એમના મેકઅપ જુઓ, એ લોકોને અડધો અડધો કલાક 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 તો મેકઅપ રૂમમાં જોવું પડે બિફોર ધે કમ ટુ ધ ઇન ફ્રન્ટ ઓફ ટીવી કેમેરા. કેમ કે સારું લગાડ, સારું લાગવું એ કંઈ ખોટું નથી. એની અંદર વસ્તુ એને કંઈ ખોટું છે એમ નથી કહેતો, પણ આ બાહ્ય દ્રષ્ટિ, એ બાહ્ય દ્રષ્ટિથી અંદર આ આ બધું જ છે. તો એને માટે એ કહે છે કે તત્વ દ્રષ્ટિ વાળો શું કહે છે, કૂતરા અને કાગડાઓને ભક્ષણ. આ કેમ કીધું મૃત્યુ. અને મૃત્યુ થાય તો એક કાળ એવો હતો કે જ્યારે બોડીને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નતો, તમને ખ્યાલ હતો. ઈવન સાધુ ભગવાન પણ કાળ ધર્મ પામે તો એને જંગલમાં છોડી દે, અને જંગલમાં છોડી દે અને પેલા ગીધડા અને કાગડા અને કૂતરાઓ આવીને એના બોડીને ચૂકી નાખે. આ લોકો પછી બધા આવતા આપણામાં થતું હતું જૈનોમાં, તમે સમજ્યા મારું કેવું શું છે, આપણામાં એવું આપણા સાધુ સંતોમાં અને એમાં થતું હતું. એ બહુ જૂના કાળની અંદર એટલા માટે આ શબ્દ લીધો, એટલા માટે આ શબ્દ વાપર્યો. કારણ કે તત્વદ્રષ્ટિ આ આ શબ્દ કેમ વાપરે છે, તત્વદ્રષ્ટિ તત્વદ્રષ્ટિ શું બુજવે છે કે અંતે તો આ પર છે, અંતે તો આ પરનો નાશ થવાનો છે. પર તત્વ વિનાશી છે, વિનાશ થવા માટે સર્જાયું છે. તમે કોઈ પણ પર લો, પદાર્થથી માંડીને વસ્તુને માંડીને વ્યક્તિથી માંડીને બધા જ પર, અને પરનો અંત શું છે તો આ અંત છે. તો એ વખતે આ પર જે બધા જતા હતા એ બધા આ કીધું પવિત્ર શરીર દેખાયું, બાહ્ય દ્રષ્ટિને તો એનું ચામડી દેખાય છે, અને આંતરદ્રષ્ટિ વાળાને ચામડીની નીચેનો ભાગ દેખાય છે, જે કૂતરા અને કાગડા અને ભક્ષણ માટે છે. આ કોઈ ખરાબ લખવા માટે નથી લખ્યું, સાચી વસ્તુ છે કે તત્વ દ્રષ્ટિ આ રીતે વિચારે છે. એ એક સ્ટેપ આગળનું વિચારે છે કે 50-100 વર્ષનું આયુષ્ય તો કઈ ના કહેવાય, તમે દેવોના આયુષ્યની બાબતમાં તો એક એક પરપોટા જેવું છે, સાબરો પમના જે આયુષ્ય છે એની બાબત કઈ નથી. એ જ્યારે આત્મા જ્યારે છેવટે તો આ જેની હાલત છે તો શા માટે આટલો મોહ કરે છે, એ મોહથી હટાવવા માટે આ વસ્તુ કીધી. મેં કીધું સ્ત્રીઓને આવી છે તેવી છે, એ મોહથી હટાવવા માટે, બીજું કઈ નથી. એક ઉપદેશાત્મક શબ્દ, અને જ્યારે ઉપદેશાત્મક લખવું હોય તો આ છે. અને આમે તમે જુઓ આપણા શરીરના 9 દ્વાર છે, એ 9 દ્વારમાંથી જુઓ અશુદ્ધિ છે, બધી અશુદ્ધિ બહાર નીકળે છે. તો અશુદ્ધિ એ બીજું શું,
આપણે ઉપાળા ને સારા કપડા ને બધું પહેરીને બહાર નીકળીએ, અહીંયા આગળ થોડીક તત્વ દ્રષ્ટિથી જોવા માટેનું આપણને સૂચન કરે છે. બીજી કોઈ ટીકા કરવાનું નથી. અહીંયા જુઓ છઠ્ઠા શ્લોકમાં કહે છે, ગજસ ગજસ્વૈ ભૂપ ભવનમ વિસ્મયાય બહિર્દર્શનમ તત્રા શિવ ભવનાત કોપી ભેદસ તત્વ દર્શસ્તુન. બહિરાત્મા એક માણસ બાહ્ય દ્રષ્ટિ છે અને એક આંતર દ્રષ્ટિ, આ બેની સરખામણી છે બધાની અંદર. બાહ્ય દ્રષ્ટિ રાજભવનમાં જાય છે, રાજાના મહેલમાં, મોટો મહેલ છે રાજામાં ત્યારે. હવે રાજાના મહેલમાં જાય તો એ મહેલની આજુબાજુ કે મહેલની અંદર હસ્તીશાળા હોય કે ન હોય, હસ્તી એટલે હાથી, હસ્તીશાળા એટલે જ્યાં હાથીઓ છે. ઘોડાનો માટે શું કહેવાય? ગજશાળા, અશ્વશાળા, અશ્વશાળા, અશ્વશાળા એટલે ઘોડાઓ પણ ત્યાં આગળ. તો એ જ્યારે રાજભવનમાં બહિર્દ્રષ્ટિ જાય છે ત્યારે એને શું લાગે? વાહ, શું રાજાનો વૈભવ છે, અસ્થિશાળા છે, અશ્વશાળા છે, ઘોડા છે, અને બીજું શું છે? હાથી છે, આ બધા છે પ્રાણીઓ જાત જાત છે, કેટલું સુંદર, કેટલું સરસ. તત્વ દ્રષ્ટિ વાળો જાય શું જુએ છે? એને જંગલ દેખાય છે. જુઓ એને શું કીધું અહીંયા આગળ? બહિર્દ્રષ્ટિ આત્માને હાથી ઘોડા વગેરે સંપત્તિ વડે રાજભવન આશ્ચર્ય ઉપજાવે તેવું લાગે છે. બહિર્દર્શ એટલે બહિર્દ્રષ્ટિ, વિસ્મય એટલે આશ્ચર્ય થાય છે. ગજાસ્વય ગજ અશ્વ ભૂપ ભવનમ, ભૂપ ભવનમ એટલે રાજાનું ભવન, રાજાના ભવનમાં હાથી ઘોડા વગેરે જુએ છે એને બહુ વિસ્મય થાય છે, આશ્ચર્ય થાય છે. પણ અહીંયા શું કહે? જ્યારે તત્વ દ્રષ્ટિ, તત્વ દર્શન એ આત્માને આ જ રાજભવનમાં કો ભેદ તત્રા સ્વરે ભવના એ જ ભવનની અંદર, રાજભવનની અંદર હાથી ઘોડા વાળા તત્ર અશ્વ ભવ ના ભવ એટલે જંગલ, એ જંગલ દેખાય છે અને વનમાં કઈ ફરક દેખાતો નથી. અર્થાત રાજભવન પણ જંગલ પૂરી દેખાય છે, એ રાજભવન એને જંગલ જેવું દેખાય છે. એક બીજો આખો વાત, આવી જુદી જુદી ઉપમાઓ વડે આપણને શિખામણ શું આપે છે? પણ શિખામણ આપે છે કે તમે એનો એન્ડ પ્રોડક્ટ જોવા શું છે, મોહમાંથી બહાર નીકળો. કારણ આપણે મેળવવું છે શું? તત્વદ્રષ્ટિ, અને તત્વદ્રષ્ટિ એટલે સ્વરૂપનું જ્ઞાન. મેં આપણે પહેલા જ કીધું, વોટ ઇઝ તત્વ? સ્વરૂપનું જ્ઞાન, તત્ વત્તા ત્વ, તત વત્તા ત્વ, આ જે છે એનું અસલી સ્વરૂપ શું, અસલી સ્વરૂપનું જ્ઞાન મેળવવું એટલે બાહ્ય દ્રષ્ટિ. હવે સાતમા માં જો બીજી બહુ મસ્ત વાત કહે છે, સાતમા શ્લોક ની અંદર અહીંયા શું કહે છે કે ભસ્મના કેશ લોચે ન, એટલે ભસ્મના એટલે શરીર ઉપર ભસ્મ લગાવી, કેશ લોચે ન એટલે કેશ નો લોચ કર્યો હોય એટલે શું ઉડાવી નાખ્યું, બરોબર. વપુર એટલે શરીર, વપુર ધૃત મળે નવા એટલે ભસ્મ લગાવવાથી, કેશનો લોચ કરવાથી, અથવા શરીર ઉપર મેલ, મલ એટલે મેલ, મેલ ધારણ કરવા, આ બધું પહેલી લાઈનમાં આવે છે. આ મહાત્મા છે એને મહાત્મા કહેવામાં આવે છે, મહાંતમ એ મહાત્મા છે એમ બાહ્ય દ્રષ્ટિવાળા જાણે છે, પણ તત્વજ્ઞાની શું કહે છે? પ્રભુતાથી એ જાણે છે. શેનાથી જાણે છે? જ્ઞાનની પ્રભુતાથી જાણે છે. બહુ સરસ વાત કરી. એક એક કે એને એને અહીંયા આગળ એ જ કીધું ને, જો મહાનતમ બાહ્ય તક વ્યક્તિ, વ્યક્તિ એટલે જાણવા લાગ્યા, બાહ્ય તક, બાહ્ય દ્રષ્ટિ વાળો સામ્રાજ્યના તત્વવિદ એ જ્ઞાની સમા જ્ઞાની પ્રભુતાથી એ મહાનતા જાણે છે. મહાનતમ જ્ઞાની મહત્વ એટલે શું થયું કે જ્યારે એ ભસ્મ લગાવી હોય, બરોબર, શરીર ઉપર રાખ લગાવી હોય, ચાર ચાર માથે મુંડન કરાવ્યું હોય, હાથમાં ચીપ્યો હોય, તમને ખબર છે, મને યાદ છે અત્યારે. હવે જયારે કહો હતું ભાવ, ઉઘડ્યો ભાવ, ઉઘડ્યો ભાવ, મને યાદ છે અમે જે જયારે રહેતા હતા અમદાવાદમાં ફોનમાં, તો ઉઘડ્યો ભાવ આવે ને એટલે ગભરાઈ જાય. અને બાવો શું કરે, આમ બધું ભસ્મ આખું લગાડેલું હોય, શરીર ઉપર લંગોટી પહેરેલી હોય, આખું શરીર રાખ 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 મેલ લગાડી દો, હાથમાં ચીપ્યો હોય અને બધી ઘૂઘડીઓ લટકાવી હોય અને દોડે, આપણે ટ્રેડમિલ કરતા હોય ને આમ થી આમ, ત્યારે પાછો આવે એટલે દોડે એટલે છોકરાઓ ગભરાય, છોકરાઓ ગભરાય એટલે તરત જ આપણે માં આવીને લોટ આપી દે, ત્યારે લોટ લઈ જાય, લોટ લઈને પાછું બીજે જાય, આમ ઘૂઘડીઓ ભાવ કહેતા. અને એના માટે નાના છોકરાઓને ડરાવવા ને, જો ભાવ આવશે તો પકડી જશે.
આ તો પ્રયાચ્ય ને તમને તો બધાને યાદ હશે નાને આ એક ફ્રીઝ કરા બાવો આવશે પકડી જશે એટલે પકડી આ આ આ રીતે એને બાવાને પણ એ શું કહે છે ઘુઘરીઓ બાવો અથવા તો આ ભસ્મા લગાવી હોય એનો અર્થ એ નથી કે એનામાં તત્વદ્રષ્ટિ નથી જુઓ પાછેડી છે એ પણ મહેનત કરે છે એને પણ અંદર દુઃખ પડે છે તકલીફ પડે છે બધું હવે એનામાં કઈ દ્રષ્ટિ છે એ કહે છે એ જો જોવી હોય તો તત્વદ્રષ્ટિ વાળો શું કહે છે એ જ્ઞાનથી મહાન છે કે નહીં જ્ઞાનથી મહાન જોઈએ એની અંદર સમજણ છે કે નહીં એની અંદર જ્ઞાન તો જ્ઞાની આત્મા એ ઘુઘરીઓ ના હોય ભસ્મમાં ના લગાવી હોય પણ જ્ઞાની હોય એ પેલાથી ચડિયા થશે ખ્યાલ કેવા વાત હશે એ સમજાય ગયું બરાબર બાહ્ય દ્રષ્ટિ વાળો બધું જુએ છે કે ભસ્મ જોઈને આમ વિચારશો આ પહેલી દ્રષ્ટિએ એક 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 સાધુ આવે છે ગોચરી માટે સાધુ આવે છે અને કાક ભાવ આવે છે તો પેલા ભાવાને જઈને બધા શું લાગે કેટલા જ્ઞાની છે એ ઘણા લોકો તો આ બાવા પાસે જઈને કુંડળીઓ કઢાવે ને કઈક ભસ્મ લગાવડાવે ને માથે મુકાવડાવે ને કઈક મંત્ર આપે ને કઈક જાત જાતનું તંત્ર ને એ ભોળા લોકોમાં ફસાય પણ છે એવું નથી કે એ ગામે ગામ આવતા હોય પણ ફસાય પણ છે તો અહીંયા તત્વદ્રષ્ટિ શું કહે છે કે તમે કેવી રીતે આપો એની જ્ઞાનની મહત્તા જુઓ એનામાં સાચું જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ બસ એ જ્ઞાન છે કે નહીં એ તત્વદ્રષ્ટિએ કે સાધકની જ્ઞાન દશા કેટલી ઊંચી છે અને સાધકની જ્ઞાન દશા કેટલી ઊંચી છે એનું બેરોમીટર શું કે એની કષાયોની મંદતા કેટલી ઓછી છે ખ્યાલ મંદતા એની ધીમે 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 એટલે જ્ઞાન જે છે એ ચિકાસ જ્ઞાનની ચિકાસ ઓછી થવી જોઈએ મંદતા વધવી જોઈએ ખરે જ્ઞાનની મંદતા કેટલી છે જ્ઞાન કેટલું ઓછું થવા માંડે મંદ થઈ ગયું જ્ઞાન ઓછું જ થયું પણ મંદ થઈ ગયું અજ્ઞાન ચાલ્યું એ મહત્વનું છે એ તમે જુઓ બીજું બધું આ બધું જોવાનું નથી તત્પરસ એ કહે છે અંદરની પરિણતિ કેવી છે પરિણતિ એટલે મનના અધ્યવસાયો કેવા છે મનની પરિણતિ જો એની પેલી સ્થિતિ હોય તો તમે જુઓ અને એ જોઈને પછી વિચાર કરો જે કઈ કરવો હોય તો અહીંયા આગળ કીધું એટલા માટે આ વાત કરી અને પછી સાતમા થઈ ગયા પછી આઠમા ન વિકરાય વિશ્વસ્ય ઉપકાર નિર્મિતા સુરત્કારણ પિયુષ હૃષ્ટય તત્વદ્રષ્ટય એ શું કહે છે પહેલું છેલ્લા નું પહેલું લો સ્ફુરાયમાન એટલે વિકાસ પામતી સ્ફુરત્કાર કરુણ્ય કરુણારૂપી કરુણ્ય પિયુષ એટલે અમૃત એની વૃષ્ટિ વૃષ્ટ એટલે વૃષ્ટિ કરનારા તત્વદ્રષ્ટિ પુરુષો એવા તત્વદ્રષ્ટિ પુરુષો વિકાર માટે નહીં વિકાર માટે ન વિકાર આયા વિશ્વસ્ય પણ વિશ્વના ઉપકાર માટે વિશ્વ નિર્મિત એટલે નિર્મિત થયેલા છે આ જ્ઞાની પુરુષો કેવા છે એ શેના માટે વિશ્વના ઉપકાર માટે પેદા થયેલા છે કેટલી સરસ વાત એટલે જ્ઞાની પુરુષોને જાણવા પણ એ પણ સરળથી અનુભવાયો એની કોઈ પરીક્ષા નથી કરતા આપણે પણ પરીક્ષા કરવા પણ અહીંયા કહે છે કે જ્ઞાનીની દ્રષ્ટિ એ બધા પ્રત્યે મૈત્રી ભાવ છે ઉપકાર છે કરુણા ભાવ છે બધું જ છે નિર્મળ દ્રષ્ટિ છે કરુણા દ્રષ્ટિ છે પણ જુએ છે કેમ કે શા માટે આવી રીતે વિચારે છે કે મારા જેવો જ આનો આત્મા છે અને હું જેવો મારો છે એ તો અહીંયા આગળ એક હરિભદ્ર સૂર્ય એક સરસ આપણા આ તો પૂરું થઈ જાય છે તમે બે મિનિટમાં અહીંયા આગળ એક શ્લોક મારા હાથમાં આવ્યો ત્રણ શ્લોક મારા હાથમાં આવ્યા એ ત્રણ શ્લોકને મેં અહીંયા લખ્યું છે હરિભદ્ર સુધી મહારાજા નામ સાંભળ્યું તમે એમને સોરશક નામનો ગ્રંથ લખ્યો છે અને એમાં આ શ્લોક છે બહુ સરસ છે બાલમ પશ્યતિ લિંગમ તમારી બુકમાં નથી પણ અહીંયા આપેલો છે બાલમ પશ્યતિ લિંગમ મધ્યમ બુદ્ધિ વિચારયતિ વૃત્તમ આગમ તત્વમ તું બુધ પરીક્ષતે સર્વયત્ને એનો તમે અર્થ તો જુઓ બાળ વેશને જુએ છે જે અજ્ઞાની હોય ને એ શું જુએ પહેલા અને શું સરસ સૂટ પહેર્યો છે વાહ એ સૂટ પહેર્યો આટલો સરસ તો એના ઉપરથી એનું આ મૂલ્યાંકન થઈ ગયું હા સુંદર સાડી પહેરી હોય પણ એ વેશને જુએ છે વેશને જોવાથી કઈ દાડો વળતો નથી પછી મધ્યમ બુદ્ધિ વાળો શું જુએ છે એના આચારને જુએ છે એનો આચાર કેવો છે એનું વર્તન કેવું છે બરાબર અને પંડિત એ સર્વ પ્રયત્નથી શું કરે છે
આગમના તત્વોની પરીક્ષા કરે છે. પંડિત એ પંડિત શબ્દ બુધા શબ્દ વાપરે. બુધા એટલે પંડિત. પંડિત એટલે જે જ્ઞાની છે એના આગમ નું સાહિત્યથી એની પરીક્ષા કરે કે એનામાં જ્ઞાન કેટલું છે. કેટલી સરસ વાત કરી. અને પછી ઉત્તરાધ્યાન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી શું કહ્યું છે તો નવી મુંડી એણ સમણો. નવી મુંડી એણ સમણો એટલે મુંડન કરવાથી સાધુ થવાતું નથી. એ તો તમે બરાબર સમજ્યા. મુંડન કરવાથી સાધુ થવાતું નથી. પછી શું કહે છે ન ઓમકારેણ બમણો. ઓમકાર નો જાપ કરવાથી કઈ બ્રાહ્મણ થવાતું નથી. ઓમકાર નો જાપ કરવા બ્રાહ્મણ થઈ ગયો. ન મુનિ રણ વાસેના. જંગલમાં મુનિ ફરતા હોય અરણ્યમાં તો કઈ મુનિ નથી થવાતું. એનાથી મુનિ ના કહેવાય. કૃષિ ચિરેણ તાવસો. એ તાવસ એટલે તાપસ. એ તાપસ જયારે કૃષ્ણ વસ્ત્રો પહેરે. કુશ એટલે પેલું ઘાસનું પહેરે છે ને અને તપ કરતો હોય તો એનાથી કઈ તાપસ થવાતું નથી. એટલે ટૂંકમાં એ શું કહેવા માંગે છે ભગવાન શું કહે છે કે તમે બાહ્ય દ્રષ્ટિ આ બધી જ છે કે આને સરસ કપડા પહેર્યા છે, આ મુનિ જેવા લાગે છે, આ બધા તાપસ જેવા લાગે છે, આ જંગલમાં જ રહે છે, બહાર આવતા તમે જોઈને આમ અંજાઈ જઈએ આપણે બાહ્ય દ્રષ્ટિ. તત્વ દ્રષ્ટિ શું કહે છે ભગવાને પછી ખરેખર દાખલો આપે જો એનો જવાબ આપે છે. ભગવાને પ્રશ્ન કર્યો આ નથી આ નથી આ નથી તો કોણ છે ઓળખાણ તો આપો ભગવાન. તો ભગવાન શું કહે છે સમયા એ સમણો હોય. સમભાવથી શ્રવણ કહેવાય. શ્રવણ એટલે આપણા સાધુ એને શ્રવણ કહેવાય. શ્રવણ કહેવાય તો આપણા સાધુમાં આપણા સાધુ કોણ છે કે નહીં એનું બેરોમીટર શું સમભાવ છે. સમતા છે કે સમભાવ બરાબર. સમભાવથી શ્રવણ થવાય છે એ શ્રાવક પણ આપણે શ્રાવક તો આપણામાં પણ સમભાવ હોવો જોઈએ. સામાયિક નો અર્થ સમભાવ. સમભાવમાં રહેવું એનું નામ સામાયિક. ઘણા લોકો પરાણે 48 મિનિટ બેસવું હોય ને તો 48 મિનિટમાં 10 વાર ઘડિયાળ જશે. ક્યારે પતશે ક્યારે પતશે એટલું લાંબુ લાગતું હોય સમય. અને સંભાવમાં નથી રહી શકાતું. ભલે તમે મૌન રહો છો તમે આ જુઓ છો પણ અંચર મન ક્યાંય ફરતું હોય છે. એ કહે છે અહીંયા આગળ સમભાવથી શ્રવણ થવાય છે. બ્રહ્મચર્ય બ્રહ્મચર્યના બ્રાહ્મણો. બ્રાહ્મણ ક્યાંથી થવાય છે બ્રહ્મચર્યના પાલન થી બ્રાહ્મણ થવાય છે. અને કહે છે નારાયણ મુનિ હોય. મુનિ કોણ થવાય છે જ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન થવું જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ એ મુનિ છે. વેશ ગમે તે હોય કેના મુનિ હોય ને એ પહેલા ગુણ સ્થાને પણ હોય. અને શ્રાવક મેં ગયો વખતે પણ કુમાર પણ બતાવ્યા ને એ ભગવાન જાણે મારી દ્રષ્ટિએ તો એ છઠ્ઠા ગુણ સ્થાને કહેવાય. મારી દ્રષ્ટિએ આટલો પવિત્ર આત્મા અને આટલો બધો એનો અંદર અંદર સુંદર ભાવ કેવો હોય. અને તવસા હોય તાપસો. તપ કરવાથી તાપસ તપ કરવાથી. હવે ખ્યાલ આવો તત્વદ્રષ્ટિ કેટલું સુંદર છે. આજકાલ તમે જુઓ જ્ઞાનસાર ને છે ને હું જયારે મેં પહેલી વાર વાંચું ને ત્યારે જયારે મને લાગ્યું કે આ બધું શું છે આવું છે. બીજી વખત વાંચીને ચોપડી બંધ કરીને મેં મારી જાતે પૂછ્યું કે શું કહેવા માંગે છે. પછી જરા થોડું ગળવા માંડ્યું આ તો એટલું સુંદર છે. આ જ્ઞાન સરની અંદર તત્વ દ્રષ્ટિ હોય તો જ આત્મ સંસાર અનાત્મ સંસાર. જો એક એકની લિંક કેવી છે કેટલી સુંદર લિંક છે. અને આના પછી જે આવે છે એ છે હું ધારું છું સમૃદ્ધિ. સર્વ સમૃદ્ધિ. સર્વ સમૃદ્ધિ કોને હોય છે અને જે મહારાજ સાહેબનો જે તમે હું તમે જે મહારાજ સાહેબને આપણે ઓળખીએ છીએ ને હવે તમે આ જયારે સાંભળશો ને તમને ખબર પડશે કે આપણા સાધુ મહાત્મા કેવા હોય. પ્રગટ કયા સંપ્રદાયના છે સંપ્રદાયમાંથી પર થઈ જાઓ. તમે જુઓ સાચા સાધુ મહાત્મા એમની પાસે કેવી સમૃદ્ધિ છે એ ચક્રવર્તી પાસે પણ નથી. એવી સમૃદ્ધિ આપણા અને આજના કાળમાં પણ એવા સાધુ સમાજ સંપ્રદાય સ્થાનકવાસી દેરાવ બધા સંપ્રદાયમાં છે. પણ તમે એ એકદમ નિષ્પક્ષ બનીને સાંભળશો ને તો તમને મજા આવશે. અને એના પછી આવે છે કર્મ ઉપર છે. આખી કર્મથી કર્મ વિપાક એ કર્મનું ચિંતન સાંભળવું હશે કદાચ બે ભાગમાં પણ થશે. કદાચ હું નથી માનતો અત્યારે મને ખ્યાલ નથી પણ બે ભાગમાં પણ કરી આપણે પહેલા ચાર ને બીજા ચાર કારણ કે એમાં જરા સમજવા જેવું છે તત્વજ્ઞાન. એક એક અષ્ટક એટલા સુંદર છે. અને આ પછી જયારે તમે ભેગું કરશો તમે જયારે ટેસ્ટ લેશો આખો ભેગો તમને ખ્યાલ આવે.
એ તો કરવું જ પડે. એટલું બધું સમજ્યા નો તમે આટલું સરસ રીતે તો આવો છો એ રીતે આવો છો બરાબર 7:40 આપણે પ્રત્યવનમ શરૂ કરી એ પ્રમાણે થશે. સમય આપણે બગાડવો નથી અને તમારે પહેલી 10 મિનિટ તો આમાં જવાની છે. બરોબર છે. પહેલા ક્વેશ્ચનથી બિલ પૂછાતા નહીં અને હું જ્યારે કાઢું ત્યારે બે ટેસ્ટ કરાવું સાથે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 એટલે તમે મિસ કરશો તો તમને એ તો નહીં જ મળે બીજો ટેસ્ટમાં. બરોબર. હું નથી કહેતો કે આગળ છે કે સરળ પણ પહેલો તમારે લઈ લેવાનો કંઈ બને ત્યાં સુધી ચૂકવાનું. બરોબર. ચાલો આપણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ પણ કહેવાનું હોય પૂરી દેતું શાંતિથી સાંભળવા બધા આભાર. સર્વમંગળમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રજાનાં સર્વધર્માણાં જયં જય સીતા.